હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કરંટ વિથ કિશન સર તો ઓગસ્ટ મહિનો આપણો પૂરો થઈ ગયો છે હવે ટાઈમ છે ઓગસ્ટ મહિનાનું સંપૂર્ણ કરંટ અફેર્સ જોવાનું હવે નોર્મલી જે કરંટ અફેર્સ છે એ હું વીકલી કરંટ અફેર્સ મૂકતો આવું છું પરંતુ હું આપણી જે મેઈન યુટ્યુબ ચેનલ છે ટીચિંગ કિશન એના ઉપર સબ્જેક્ટના લેક્ચર લેતો હતો તમને ખબર જ છે કમ્પ્યુટર વિષય મેં સંપૂર્ણ કમ્પ્લીટ કરાવી દીધો પછી ગણિતના બે ત્રણ ટોપિક બાકી હતા એ પણ આપણે કમ્પ્લીટ કરી ગયા તો મારું ટોટલી ફોકસ આપણી જે મેન યુટ્યુબ ચેનલ છે ટીચિંગ કિશન જેની અંદર હું સબ્જેક્ટના લેક્ચર લઉં છું ત્યાં હતું અને એના કારણે આપણું જે કરંટ અફેર્સ છે એ નહોતું આવતું તમને ખબર જ છે કે ભાઈ મારી કોઈ ટીમ નથી હું એકલો કામ કરું છું જે પણ પીપીડી બનાવવાની હોય હું જાતે બનાવું છું એડિટિંગ કરવાનું હોય અપલોડિંગ કરવાનું હોય મેનેજમેન્ટ કરવાનું હોય બધું હું જાતે કરું છું તો એટલા માટે હું જ્યારે એક ચેનલ ઉપર કામ કરતો આવું છું ત્યારે ટોટલી ફોકસ મારું એ ચેનલ ઉપર હોય છે અને બીજી ચેનલ એમને એમ રહી જાય છે પરંતુ હું તમને સ્યોરિટી આપું છું કે જ્યારે પણ કરંટ અફેર્સ આવશે તો એ આવશે ખરા ભલે મંથના એન્ડમાં આવે કે ભાઈ બીજી ટાઈમે આવે મતલબ કે બે વીકનું સાથે આવે પંદર દિવસનું આવે કે એક મહિનાનું આખું સાથે આવે પરંતુ આવશે ખરા ઓકે એ સ્યોરિટી છે ચલો તો ઓગસ્ટ મહિનો આપણો પૂરો થઈ ગયો છે અને બીજી વસ્તુ કે ઘણા બધા લોકો નીચે કોમેન્ટ કરે છે કે સર ફોરેસ્ટ ગાર્ડ માટે તમે કરંટ અફેર્સ લાવો તો જ્યારે પણ ડેટ આવી જશે ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામની ડેટ ત્યારથી આપણે કરંટ અફેર્સ છે એ શરૂ કરી દઈશું એમાં જે પણ પર્યાવરણનું આવે છે અને જેટલું પણ આપણે ટોટલી ફોરેસ્ટ ગાર્ડને અનુલક્ષીને જેટલું પણ કરંટ અફેર્સ આવે છે એ બધી વસ્તુ હું કવર કરાવીશ પરંતુ એક વખત એક્ઝામની ડેટ આવી જાય તો મને મેનેજમેન્ટ કરતા ફાવે તો એક વખત ખાલી ડેટ આવી જવા દો એના પછી આપણે ટોટલી બધી વસ્તુ કમ્પ્લીટ કરીશું ઓકે તો ઓગસ્ટ મહિનાનું જે કરંટ અફેર્સ છે એ આપણે બે ભાગની અંદર જોઈશું આ પહેલો ભાગ છે જેની અંદર એક તારીખથી લઈને પંદર ઓગસ્ટ સુધીનું કરંટ અફેર્સ જોઈશું

આને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ કરીને લેજો કારણ કે આ યુટ ચેનલમાં તમને કરંટ અફેર્સ કરંટ ટોપિક અને જીકે ના વિડીયો જોવા મળશે આપણી જે ચેનલ છે એમાં આવે છે આની અંદર કરંટ અફેર્સ કરંટ ટોપિક અને જીકે ના વિડીયો તમને આ યુટ્યુબ ચેનલમાં જોવા મળશે બીજી વસ્તુ કે આની જે પીડીએફ છે એ તમને ક્યાંથી મળશે તો આપણી એપ્લિકેશનમાં ફ્રી સ્ટડી મટીરિયલમાં તમે જતા રહેશો તો ત્યાં તમને સંપૂર્ણ કરંટ અફેર્સ જીકેની પીડીએફ મળી જશે તો પીડીએફ લેવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરી દેજો એમાં ફ્રી સ્ટડી મટીરિયલ છે એના ઉપર ક્લિક કરશો તો ત્યાંથી તમને બધી જ પીડીએફ તમને મળી જશે ભૂતકાળમાં જે પણ પણ લેક્ચર લીધેલા છે એ પીડીએફ તમને ત્યાંથી મળી જશે ઓકે ચલો શરૂઆત કરીએ છીએ આપણે તો એમાં પહેલું જ ક્વેશન છે હાલમાં જી ટ્વેન્ટી મહિલા સશક્તિકરણ મંત્રી સ્તરની બેઠકનું આયોજન ક્યાં કરવામાં આવ્યું તો આપણા ગાંધીનગરની અંદર કરવામાં આવ્યું હવે નોર્મલી જી ટ્વેન્ટીને લઈને જેટલી પણ મિટિંગ આપણા ગુજરાતમાં થઈ છે

અહીંયા તમે જોઈ શકો છો કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી છે સ્મૃતિ ઈરાની અને બીજા તમે જોઈ શકો છો ફોરેન થી મંત્રીઓ આવેલા છે તમને ખબર છે કે જી 2023 બે હજાર હોસ્ટ કોણ કરવાનું છે તો આપણું ભારત હોસ્ટ કરવાનું છે એના પછી નેક્સ્ટ ઇયર કોણ કરવાનું છે ચલો કોમેન્ટ કરો આગળ મેં કરન્ટ અફેર્સની અંદર ચલાવ્યું હતું કે બે હજાર જી દેશ હોસ્ટ કરવાનો છે બધા લોકો નીચે કોમેન્ટ કરજો જેને ન આવડે તો વાંધો નહીં બીજા લોકો કોમેન્ટ કરે છે જેની કોમેન્ટ સાચી હશે એને હું હાર્ટ આપી દઈશ તો એનાથી તમને ખબર પડી જશે કે આન્સર શું સાચો છે બાકી આગળ કરંટ અફેર્સની અંદર મેં ચલાવેલું છે આ જી ટ્વેન્ટી અંતર્ગત જે મેઇન મિટિંગ છે એ સપ્ટેમ્બર મહિનામાં થશે પરંતુ એના પહેલા પહેલા જી ની બસો જેટલી નાની મોટી મિટિંગો થવાની છે જે આપણી ઘણી બધી આપણા ગુજરાતની અંદર પણ થઈ છે એક છે એ કચ્છમાં પણ થઈ છે જે યાદ રાખજો જસ્ટ મહિલા સશક્તિકરણ મંત્રી સ્તરની બેઠકનું આયોજન ક્યાં થયું છે ગાંધીનગરની અંદર થયું છે આગળ વાત કરીએ હાલમાં કોણે ઉલ્લાસ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી તો આપણા કેન્દ્રીય શિક્ષા મંત્રી છે ધર્મેન્દ્ર પ્રધાન એમના દ્વારા રિસેન્ટલી ઉલ્લાસ નામની એક મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે હવે ઉલ્લાસનું ફૂલ ફોર્મ તમારે એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ ની અંદર પૂછાય કે ઉલ્લાસનું ફૂલ ફોર્મ શું થશે તો ઉલ્લાસનું ફૂલ ફોર્મ થશે અન્ડરસ્ટેન્ડિંગ લાઈફ લોંગ લર્નિંગ ફોર ઓલ ઇન સોસાયટી ફરીથી રિપીટ કરું છું ઉલ્લાસનું ફૂલ ફોર્મ થશે અન્ડરસ્ટેન્ડિંગ લાઈફ લોંગ લર્નિંગ ફોર ઓલ ઇન સોસાયટી ઓકે વેરી ઇમ્પોર્ટન્ટ છે એ આપણે યાદ રાખીશું આજ અવસર ઉપર આપણા શિક્ષા મંત્રી એટલે કે ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા એક સૂત્ર પણ આપવામાં આવ્યું સૂત્ર શું દરેક નાગરિકને દેશની સંસ્કૃતિ વિશે સતત માહિતી આપશે તમને ખબર છે કે ભારત દેશ એ સંસ્કૃતિનો સમૂહ છે તમને એક પગલું ચાલો એટલે તમને નવી સંસ્કૃતિ જોવા મળે તો આપણા ભારતની અંદર જે વિવિધ સંસ્કૃતિ રહેલી છે

અથવા તો માની લો કે કોઈ પેટ્રોલ પંપ આવતો હોય તો એની માહિતી આ એપ્લિકેશનની અંદર તમને જોવા મળશે જે રીતના તમે ગૂગલ મેપ છે તો ગૂગલ મેપની અંદર કોઈ પણ રસ્તે જાઓ તો ત્યાં તમને એ રસ્તાની આજુબાજુ જે પણ વસ્તુ આવતી હોય કોઈ દવાખાનું હોય રેસ્ટોરન્ટ હોય પછી કોઈ પેટ્રોલ પંપ હોય તો એની માહિતી મળે છે તો આ એપ્લિકેશન માત્ર ને માત્ર નેશનલ હાઇવે માટે જ બનાવી છે તો જો તમે નેશનલ હાઈવે ઉપર જતા હો તો કેટલા અંતરે તમને પેટ્રોલ પંપ આવી જશે

સૌથી વધારે વાઘ છે તો એજ ઓલવેજ ઓલ્વેજ પણ હતા આજે પણ છે આન્સર આવશે મધ્યપ્રદેશ ભારતમાં સૌથી વધારે વાઘ કયા રાજ્યમાં જોવા મળે છે તો મધ્યપ્રદેશની અંદર જોવા મળે છે કેટલા છે ટોટલ વાઘ તો સાતસોને પંચ્યાસી વાઘ તમને જોવા મળશે હવે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે મધ્યપ્રદેશમાં સાતસોને પંચ્યાસી વાગ છે તો આખા ભારતમાં કેટલા વાઘ છે તો આખા ભારતમાં અત્યારે હાલ વાઘ છે ત્રણ હજાર છસોને બ્યાસી તો રીસેન્ટલી પર્યાવરણ અને આપણા જળવાયુ મંત્રી છે અશ્વિની કુમાર એ અશ્વિની કુમાર દ્વારા એક રિપોર્ટ બહાર પાડવામાં આવી અને એ રિપોર્ટમાં એવું જણાવવામાં આવ્યું કે દર વર્ષે વાઘની સંખ્યા વધે છે કેટલા પર્સન્ટેજ વધે છે તો યાદ રાખજો છ પોઈન્ટ એક પર્સન્ટેજ વધે છે તો આ રિપોર્ટ એવું કહેવા માંગે છે કે આપણે તમને ખબર છે કે પ્રોજેક્ટ ટાઈગર આપણે શરૂ કર્યો હતો અને ત્યારથી લઈને આપણે જે ગણતરી કરીએ વાઘની તો એમાં છ પોઈન્ટ વન પર્સન્ટેજ પ્રતિ ઇયર છસો ને બ્યાસી વાઘ છે ઓલ ઓવર ભારતની અંદર જેમાં સૌથી વધારે તમને એમપીમાં જોવા મળશે કેટલા સાતસો ને પંચ્યાસી આપણે યાદ રાખીશું ઈવન આખા ભારતની વાત કરીએ તો ભારતમાં એટલા વાઘ છે ને જે દુનિયાના પંચોતેર ટકા વાઘ છે તો આખા દુનિયાના પંચોતેર ટકા વાઘ તમને ક્યાં જોવા મળશે તો ભારતની અંદર જોવા મળશે ઓકે તો સૌથી વધારે વાઘ ભારતમાં છે કેટલા દુનિયાના પંચોતેર ટકા ઓકે તો આ આપણે યાદ રાખીશું તો રિસેન્ટલી રિપોર્ટ બહાર પડી છે જે અંતર્ગત તમારે ટોટલ વાઘની સંખ્યા યાદ રાખવાની છે ઓકે અને કેટલા પર્સન્ટેજ પ્રતિ ઈયર વાઘની સંખ્યા વધે છે તો છ પોઈન્ટ એક પર્સન્ટેજ વધે છે ચલો વધીએ આગળ આગળ વાત કરીએ હાલમાં ઈસરો દ્વારા પીએસએલવી સી ફિફ્ટી સિક્સ રોકેટથી મહત્વપૂર્ણ સેટેલાઇટ પણ છે જેનું નામ છે ડીએસએસએર જેનું વજન કેટલું હતું ત્રણસો ને સાહીઠ કેજી એનું વજન હતું જે એક મહત્વપૂર્ણ ઉપગ્રહ છે આ બધા ઉપગ્રહ મોસમને લઈને છે એટમોસ્ફિયરને લઈને આ ઉપગ્રહો છે વાત કરીએ તો ઈસરોનું હેડક્વાર્ટર ચેરમેન વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે 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 કોણ એસ સોમનાથ આ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આપણે સક્સેસફુલી ચંદ્રયાન થ્રી ઓકે આપણે સક્સેસફુલી જે ચંદ્ર છે એના સાઉથ પોલ ઉપર લેન્ડ કરાયું છે અને આ સાથે ભારત છે એ દુનિયાનો પહેલો એવો દેશ બન્યો જેને ચંદ્રના સાઉથ પોલ ઉપર સોફ્ટ લેન્ડિંગ કર્યું હોય અને ઓવરઓલ જોવા જઈએ તો એમાં ચોથો દેશ આવશે કે જેને ચંદ્ર ઉપર સોફ્ટ લેન્ડિંગ કર્યું હોય જો સાઉથ પોલ એવો શબ્દ યુઝ કર્યો હોય તો એમાં પહેલો ક્રમ છે પરંતુ ઓવરઓલ જો વાત કરીએ કે ભાઈ ચંદ્ર ઉપર સોફ્ટ લેન્ડિંગ કરનાર દેશોની યાદીમાં ભારત કયા ક્રમે છે તો ભારત ચોથા ક્રમે છે ક્લિયર ચલો તો આગળ કોણ છે તો આગળ યુએસએ ચાઇના રશિયા છે ક્લિયર ચલો તમને ખબર હોય કે રિસેન્ટલી એક લુના 25 કરીને લુના ટ્વેન્ટી કરીને રશિયાનું એક મિશન હતું જે આપણા ચંદ્રયાન થ્રીની હરીફાઈમાં હતું પરંતુ લુના ટ્વેન્ટી છે એ ક્રેશ થઈ ગયું હતું ઓકે એમાં ખર્ચો પણ વધારે હતો એ જલ્દી પહોંચવાનું હતું પરંતુ આપણું જે ચંદ્રયાન થ્રી લેન્ડિંગ થવાનું હતું એના ત્રણ કે ચાર દિવસ પહેલા જ એ ક્રેશ થઈ ગયું હતું ક્લિયર તો લુના 25 પણ આપણે યાદ રાખીશું સાથે સાથે કોનું હતું તો રશિયાનું મિશન હતું ચંદ્ર માટેનું ચલો તો અત્યારે વાત થાય છે પીએસએલવી સી ફિફ્ટી સિક્સ જેમાં આપણે સિંગાપુરના સાત સેટેલાઇટ લોન્ચ કર્યા છે ચલો વધીએ આગળ આગળ વાત કરીએ હાલમાં વિશ્વ દિવસ મનાવવામાં આવ્યો તો પચીસ હવે એ શબ્દ આવ્યો છે સૌથી તો તો મતલબ શું થાય ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન થાય હવે આઈવીએફ નો મતલબ શું આઈવીએફ એ શું છે નિદાન છે શેનું નિદાન છે તો જુઓ મેં સંપૂર્ણ બાયોલોજી ચલાવી છે જેની અંદર આઈવીએફની વાત મેં ડિટેલ્સમાં કરી છે તો જો આપણી મેન યુટ્યુબ ચેનલ છે ટીચિંગ કિશન એની અંદર જશો તો તમને પંદર કલાકનો એક વિડીયો જોવા મળશે બાયોલોજીનો જેમાં મેં સંપૂર્ણ બાયોલોજી ચલાવી છે જેમાં દરેક વસ્તુને મેં પ્રેક્ટિકલી કરીને સમજાવી છે ઓકે તો તો જો એ તમે ન જોયો હોય ખાસ કરીને જોઈ લેજો હવે આઈવીએફ છે એની જરૂર ક્યારે પડે એ જોઈ લે તો જો આઈવીએફ પહેલા તો શું છે તો જો માતા છે કોઈ પણ માતા હોય અથવા તો કોઈ સ્ત્રી છે એની જે અંડવાહિની જેને ફેલોપિયન ટ્યુબ કહેવામાં આવે છે એની અંદર કોઈ પ્રોબ્લેમ હોય તો ત્યાં શુક્રકોષ અને અંડકોષનું ફલન થાય નહીં જે ફલન થવાનું કામ હોય શુક્રકોષ અને અંડકોષનું થાય છે તો ફેલોપિયન ટ્યુબ કે કહેવાય અંડવાહિની થાય છે પરંતુ એની અંદર જ ખામી હોય તો ફલન થવાનું નથી તો એ શુક્રકોષ અને અંડકોષને ફલન કરાવવામાં આવે છે બહાર શરીરની બહાર અને ક્યાં કરવામાં આવે છે તો ટેસ્ટ ટ્યુબની અંદર કરાવવામાં આવે છે અને એટલા જ માટે આઈવીએફ ને બીજું નામ છે ટેસ્ટ ટ્યુબ બેબી કારણ કે જે ફલન કરાવવામાં આવે છે જે બનાવવામાં આવે છે એ ટેસ્ટ ટ્યુબની અંદર બનાવવામાં આવે છે એટલા માટે આઈવીએફને ટેસ્ટ ટ્યુબ બેબી પણ કહેવામાં આવે છે પછી એક વખત ફલન થઈ જાય એના પછી એ યુગ્મ છે એ માતાના ગર્ભાશયની અંદર દાખલ કરી દેવામાં આવે છે અને પછી બાળકનો વિકાસ છે એ તો ગર્ભાશયની અંદર જ થશે માત્ર ફલન ક્યાં કરાવવામાં આવે છે તો ટેસ્ટ ટ્યુબની અંદર કરવામાં આવે છે તો આવી એક પદ્ધતિ છે જેને આઈવીએફ કહેવામાં આવે છે આઈવીએફ માટેનો વિશ્વ દિવસ મનાવવામાં આવે છે પચીસ જુલાઈ આપણે યાદ રાખીશું હવે પચીસ જુલાઈ જ કેમ તો પહેલી વખત ટેસ્ટ ટ્યુબ બેબી એ નિર્માણ થઈ હતી ક્યારે જુલાઈ નામ હતું લુઈસ બ્રાઉન તો યાદ રાખજો એક્ઝામની અંદર પૂછાય કે પ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબી કોણ હતું તો લુઈસ બ્રાઉન હતા એમનો જન્મ ક્યારે થયો હતો પચીસ જુલાઈ નાઇન્ટીન સેવન્ટી એટ ના રોજ થયો હતો ઓકે એટલા માટે પચીસ જુલાઈ આપણે વિશ્વ આઈવીએફ દિવસ તરીકે મનાવીએ છીએ

અને જે વીસ ટકા સીટો છે એ ભારતના બીજા રાજ્યોના જે ગેમરો છે એના માટે રહેશે ક્લિયર તો યાદ રાખજો ભારતની પ્રથમ ઓનલાઈન ગેમિંગ અકાદમી ક્યાં ખુલવાની છે તો એમપી માં ખુલવાની છે જેમાં એસી ટકા સીટો છે એ મધ્યપ્રદેશના ગેમર માટે રિઝર્વ રહેશે અને બાકીની જે વીસ ટકા સીટો છે એ દેશના બીજા ગેમરો માટે અવેલેબલ રહેશે ચલો વધીએ આગળ આગળ વાત કરીએ

યુપી સરકાર દ્વારા એક સરસ મજાની યોજના લોન્ચ કરવામાં આવી છે જેની વાત આખો દેશ કરે છે હવે આ યોજના તમે સમજો બાલ કોની શિક્ષાની વાત થાય છે તો જે શ્રમિક પરિવારના જે બાળકો છે ઓકે એમની શિક્ષાની વાત થાય છે હવે સરકારે કઈક એવી યોજના લોન્ચ કરી છે કે જે પણ શ્રમિક પરિવારના બાળકો છે જો એ બાળકો સ્કૂલે જશે તો જો એ છોકરો હશે તો એને એ પરિવારને આ સરસ મજાની યોજના છે હવે આનાથી ફાયદો શું થશે એ સમજો હવે જો બાળમજૂરી કેમ કરાવવામાં આવે પહેલા તો એ સમજો તો બાળમજૂરી એટલા માટે કરવામાં આવે કારણ કે એ શ્રમિક પરિવાર જોડે પહેલા તો પૈસા ના હોય એ છોકરો કે છોકરીને ભણાવવાના બીજી વસ્તુ એમનો પાછળનું કારણ એ જ હોય કે એ ભાઈ પપ્પાને હેલ્પ કરે મજૂરી કરાવવામાં હેલ્પ કરે જેનાથી એમને 1000 કે 1200 રૂપિયા એમને વધારે મળે તો એ સરકાર કહે છે કે અમે તમને પૈસા આપીશું તમે તમારા બાળકોને ભણાવો ઓકે તમે તમારા બાળકોને સ્કૂલમાં મોકલો પૈસા અમે આપીશું એ જેટલી મજૂરી કરે છે એના પૈસા અમે આપી દઈશું તમે ખાલી એને ભણાવો તો એવી સરસ મજાની યોજના છે તો સૌથી પહેલા આ યોજના છે એ યુપીના 20 જિલ્લાની અંદર લાગુ હતી જ્યારે શરૂ કરી હતી ત્યારે હવે રાજ્યના બધા જિલ્લાની અંદર એટલે કે સેવન્ટી ફાઇવ પંચોતેર જિલ્લાની અંદર આ યોજના લાગુ કરી દેવામાં આવી છે ઉદ્દેશ્ય એ છે કે બાળ મજૂરીને સમાપ્ત કરી બાળ શિક્ષણને પ્રોત્સાહન આપો આ યોજનામાં છોકરો સ્કૂલે જશે તો દર મહિને હજાર રૂપિયા અને છોકરી સ્કૂલે જશે તો દર મહિને બારસો રૂપિયા આપવામાં આવશે પરંતુ બધાને નહીં મળે કોને મળશે જે શ્રમિક પરિવારના હોય એમને જ મળશે તો શ્રમિક પરિવારના બાળક કે બાળકીને આ પૈસા આપવા માટે સરકાર એલિજિબલ રાખે છે સાથે સાથે પરિવારના બાળક કે બાળકી સ્કૂલ જશે અને જો એ આઠમા નવમાં અને દસમા ધોરણમાં પાસ થશે તો સરકાર ઇનામ સ્વરૂપ છ હજાર રૂપિયા પણ આપશે ઓકે તો સરસ મજાની યોજના છે બાલ શ્રમિક વિદ્યા યોજના

સમૃદ્ધિ કેન્દ્ર છે યુરિયા એટલે કે ખાતર પડેલું છે સાથે સાથે દવાઓ તમને જોવા મળશે જે ખેતીને લઈને છે હવે આ જે કેન્દ્ર છે એનો ઉપદેશ શું છે અને આવા કેટલા કેન્દ્ર બનાવવામાં આવે છે એક લાખ આ ટાઈપના કેન્દ્ર બનાવવામાં આવે છે જેમાં ખેતીને લઈને ખેડૂતોને જાણકારી આપવામાં આવશે હવે ખેડૂતને ખબર ના પડતી હોય કે કઈ રીતના કઈ સિઝનમાં શેની વાવણી કરવી એમાં કયું ખાતર યુઝ કરવું કયું બિયારણ યુઝ કરવું તો આ કેન્દ્ર એના માટે જ છે કે ભાઈ ખેડૂત અહીંયા જાય એને ટોટલી માહિતી આપવામાં આવે કે ભાઈ તમારે કયું બિયારણ યુઝ કરવું જોઈએ કઈ સિઝનમાં કયું ખાતર અથવા તો કયું બિયારણ અથવા તો સેનું બિયારણ અથવા તો પાક છે એની ફેરબદલી કઈ રીતના કરવી જોઈએ તો આ બધી જાણકારી આ કિસાન સમૃદ્ધિ કેન્દ્રમાંથી મળી જશે તો એ ટાઈપના આવા કેન્દ્રો છે એ શરૂ કરવામાં આવ્યા છે આ સાથે સાથે જ્યારે આ કાર્યક્રમ શરૂ હતો એ જ દરમિયાન પીએમ નરેન્દ્રભાઈ મોદી દ્વારા સલ્ફર કોટેડ યુરિયા જેને ગોલ્ડ યુરિયા પણ કહેવામાં આવે છે એનું પણ શું કર્યું છે લોકાર્પણ કર્યું છે

જસ્ટ આપણે માઇન્ડમાં રાખીશું ટાટા મોટર્સના નવા અધ્યક્ષ કોણ બન્યા છે રાજેશ ટંડન બન્યા છે ક્લિયર ચલો આગળ આગળ વાત કરીએ હાલમાં દુનિયાના સૌથી મોટી રાષ્ટ્રીય પુરુષ પ્રતિયોગિતા ધ રૂબરૂ મિસ્ટર ઇન્ડિયાનું આયોજન ક્યાં કરવામાં આવશે તો આપણા ભારતના ગોવા ખાતે કરવામાં આવશે જે રીતના મિસ વર્લ્ડ થાય છે પછી જે રીતના મિસ યુનિવર્સ થાય છે તો એ જ રીતના આપણા પુરુષોની પણ ઓકે પ્રતિયોગિતા થાય છે ધ રૂબરૂ મિસ્ટર ઇન્ડિયા જે પુરુષને લઈને બહુ સરસ મજાની બહુ પ્રતિષ્ઠિત ઓકે આ વખતે એનું આયોજન આપણા ગોવાની અંદર થવાનું છે તો જસ્ટ એટલું યાદ રાખીશું દુનિયાના સૌથી મોટી રાષ્ટ્રીય પુરુષ પ્રતિયોગિતા છે ધ રૂબરૂ મિસ્ટર ઇન્ડિયા જેનું આયોજન ક્યાં થવાનું છે તો આપણા ગોવા ખાતે થવાનું છે ચલો વધીએ આગળ આગળ વાત કરીએ લદ્દાખનું પ્રથમ મહિલા પોલીસ સ્ટેશન ક્યાં ખોલવામાં આવ્યું તો લદ્દાખના કારગીલમાં ખોલવામાં આવ્યું હવે અહીંયા મહિલા પોલીસ સ્ટેશન એટલે એવું નહીં કે ભાઈ એ પોલીસ સ્ટેશનની અંદર માત્ર ને માત્ર મહિલાઓ હશે ના આ પોલીસ સ્ટેશન મહિલાઓ માટે ખોલવામાં આવ્યું છે એટલે કે મહિલાઓની સુરક્ષા માટે સ્પેશિયલ આ પોલીસ સ્ટેશન ખોલવામાં આવ્યું છે ક્યાં ખોલવામાં આવ્યું છે તો લદાખના કારગીલ ની અંદર ખોલવામાં આવે છે તો ફરીથી રિપીટ કરું છું લદ્દાખનું પહેલું મહિલા પોલીસ સ્ટેશન ક્યાં ખોલવામાં આવી છે તો કારગિલ ખાતે ખોલવામાં આવી છે છે જે માત્ર મહિલાઓની સુરક્ષા હોય આગળ મહારાષ્ટ્ર સરકાર દ્વારા કોને પ્રથમ ઉદ્યોગ રત્ન એવોર્ડ આપવાનો નિર્ણય લીધો તો આપણા ગ્રેટ એવા રતન ટાટા તો રિસેન્ટલી મહારાષ્ટ્ર સરકારે એક નવો એવોર્ડ છે એ શરૂ કર્યો છે જે ઉદ્યોગને લઈને છે તો આ પહેલું જ ઉદ્યોગ રત્ન આ એવોર્ડનું નામ છે ઉદ્યોગ રત્ન એવોર્ડ જે એમ જેમએચ સરકાર એટલે કે મહારાષ્ટ્ર સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવે છે અને આ પહેલો જ ઉદ્યોગ ઉદ્યોગરત એવોર્ડ કોને આપવાનો નિર્ણય લીધો છે તો આપણા ગ્રેટ એવા રતન ટાટાને આપવાનો નિર્ણય લીધો છે રતન ટાટા બધા ઓળખો જ છો બે હાજર ની સાલમાં એમને પદ્મભૂષણ એવોર્ડ મળેલો છે

મેમોરીઝ નેવર ડાય આ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે લખ્યું છે આપણા હોમ મિનિસ્ટરે કર્યું છે અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું છે એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ મેમોરીઝ નેવર કોના દ્વારા લખવામાં આવી છે એ પણ યાદ રાખીશું વાય એસ રાજન અને ડોક્ટર એપીજે એમ નાજેમા ચલો વધ્યા આગળ આગળ વાત કરીએ કોના દ્વારા પ્રથમ ફ્લોટિંગ સ્ટોર ખોલવામાં આવ્યો છે તો ક્યાં ખોલ્યો છે છે તો તો જમ્મુ કાશ્મીરમાં ડલ ડલ સરોવર આવેલું એ સરોવર ઉપર સૌથી પહેલો એમેઝોન સ્ટોર ખોલવા જઈ રહ્યો છે ઓકે તો એમેઝોન ઇન્ડિયા દ્વારા ભારતની અંદર જમ્મુ કાશ્મીરમાં જે ડલ સરોવર આવેલો છે તો એ ડલ સરોવર ઉપર ફ્લોટિંગ ફ્લોટિંગનો મતલબ થાય તરતો તરતો સ્ટોર ખુલ્યો છે આગળ ન્યૂઝ પણ આવ્યા હતા કે ભાઈ ડલ સરોવરમાં તરતું એટીએમ કોને ખોલ્યું હતું તો એ ખોલ્યું હતું એસબીઆઈ એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તો ડલ સરોવરમાં તરતું એટીએમ પૂછાય તો આન્સર આવશે એસબીઆઈ તરતો સ્ટોર પૂછાય સ્ટોર તો આન્સર શું આવશે એમેઝોન ઇન્ડિયા આવશે ક્લિયર કે આવેલું છે તો ડલ સરોવર તમને શ્રીનગરની અંદર જોવા મળશે આગળ વાત કરીએ હાલમાં એફઆઈએસયુ

આ શૂટિંગ પ્રતિયોગિતા છે જેમાં ભારતે ટોટલ છવ્વીસ મેડલ જીત્યા છે અને એ છવ્વીસ માંથી અગિયાર ગોલ્ડ પાંચ સિલ્વર અને દસ બ્રોન્જ છે તો યાદ રાખજો એફ જે એક શૂટિંગ પ્રતિયોગિતા છે જેની અંદર ભારત મેડલ લિસ્ટમાં સાતમો ક્રમ હાસિલ કર્યો છે ટોટલ છવ્વીસ મેડલ જીત્યા છે જેમાં અગિયાર ગોલ્ડ છે ઓકે જસ્ટ એટલું આપણે યાદ રાખીશું પહેલો ક્રમ યાદ રાખવાની જરૂર નથી ચાઇના જીતી ગયું છે આગળ વાત કરીએ રક્ષા મંત્રી રાજનાથ સિંહ દ્વારા જી ટ્વેન્ટી એન્ગેજમેન્ટ સિવિલ 20 શિખર સંમેલનનું ઉદ્ઘાટન કોણે કર્યું છે તો રાજસ્થાનના જયપુર ખાતે કરવામાં આવ્યું છે તો જસ્ટ એટલું યાદ રાખી લો કે G20 એન્ગેજમેન્ટ સિવિલ 20 જે G20 અંતર્ગત આયોજિત થઈ છે જેનું રીસેન્ટલી આયોજન કેા કરવામાં આવ્યું છે તો રાજસ્થાનના જયપુર ખાતે કરવામાં આવ્યું છે જેનું ઉદ્ઘાટન કોને કર્યું છે તો આપણા રક્ષા મંત્રી છે રાજનાથસિંહ એમના દ્વારા એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આગળ વાત કરીએ હાલમા જારી રીપોટ અનુસાર ભારતમાં લાપતા મહિલા એવી મહિલાઓ જે ખોવાઈ ગઈ છે અને હજુ મળી નથી તો લાપતા મહિલાઓની લિસ્ટમાં કયું રાજ્ય ટોપ ઉપર છે એટલે કે કયા રાજ્યમાં સૌથી વધારે મહિલાઓ લાપતા થઈ છે તો આન્સર આવશે મહારાષ્ટ્ર કેટલી થઈ છે તમે વિચાર કરો મહારાષ્ટ્રની અંદર બે હજાર ને એકવીસમાં એક વર્ષની વાત થાય છે એક વર્ષમાં ખાલી ને ખાલી મહારાષ્ટ્ર રાજ્યમાં છપ્પન હજાર ચારસો ને મહિલાઓ લાપતા થઈ છે એક વર્ષની અંદર છપ્પન હજાર આખા દેશની વાત કરીએ તો એ આંકડો તો હેરાન કરનાર છે આખા ભારતની વાત કરીએ તો ટોટલ ત્રણ લાખ પંચોતેર હજાર અઠાવન ઓકે મહિલાઓ લાપતા થઈ છે માત્ર એક વર્ષની વાત થાય છે બે હજાર એકવીસ ની વાત થાય છે અને અહિયાં ખાલીને ખાલી મહિલાનો આંકડો છે પુરુષનો આંકડો તો છે જ નહીં માત્ર ને માત્ર મહિલા લાપતાની વાત થાય છે તો કેટલી ગંભીર સમસ્યા છે તમે જોઈ શકો છો તો ભારતમાં લાપતા મહિલાઓની લિસ્ટ બહાર પડી છે જેમાં ખાલી મહારાષ્ટ્ર ની અંદર છપ્પન હજાર ચારસો ને મહિલાઓ અને આખા દેશની વાત કરીએ તો ત્રણ લાખ પંચોતેર હજાર અઠ્ઠાવન મહિલાઓ લાપતા થઈ છે ઓકે તો ટોપ ઉપર કોણ છે મહારાષ્ટ્ર છે આગળ વાત કરીએ હાલમાં મુસ્લિમ મહિલા અધિકાર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો એક ઓગસ્ટે મનાવવામાં આવ્યો એક ઓગસ્ટ જ કેમ કારણ કે એક ઓગસ્ટ બે હજાર ઓગણીસ ભારત સરકાર દ્વારા ત્રણ તલાકનો હિસ્ટોરિકલ કાયદો છે એ પસાર કર્યો હતો તમને ખબર છે કે જે મુસ્લિમ ધર્મ છે એની અંદર તલાક એટલે કે સમજી લો કોઈકને તલાક આપવો હોય તો આપણા જેમ પેલી જે ફોર્માલિટી છે મતલબ કે સાઈન કરવી પડે વકીલ રોકવો પડે તો એમાં એમના કાયદા પ્રમાણે એવી કોઈ ફોર્માલિટી નથી એમાં સિમ્પલ જો પુરુષ છે એ ત્રણ વખત તલાક 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 કહી દે તો તલાક છે એ થઈ જાય છે ઓકે તો એમના એવો રૂલ્સ હતો જેને નાબૂદ કરવાનો સરકારે પ્રયત્ન પ્રયત્ન એક ઓગસ્ટ બે હાજર ઓગણીસ ના રોજ તો એટલા માટે એક ઓગસ્ટ મુસ્લિમ મહિલા અધિકાર દિવસ તરીકે મનાવવામાં આવે છે એવો જ એક દિવસ આવે છે ઇસ્લામો ફોબિયા દિવસ તો એ ક્યારે મનાવે છે તો પંદર માર્ચે મનાવે છે જ્યારે વિશ્વ લંગ કેન્સર દિવસ ક્યારે મનાવે છે તો એક ઓગસ્ટે મનાવે છે એક ઓગસ્ટ એટલા માટે કારણ કે વિશ્વ લંગ કેન્સર દિવસ અને મુસ્લિમ મહિલા અધિકાર દિવસ આ બંને આપણે ક્યારે મનાવીએ છીએ એક ઓગસ્ટના રોજ મનાવીએ છે તો એક ઓગસ્ટ આપણે બે દિવસ યાદ રાખીશું વિશ્વ લંગ કેન્સર દિવસ અને મુસ્લિમ મહિલા અધિકાર દિવસ અને ઇસ્લામો દિવસ એ પણ આપણે યાદ રાખીશું પંદર માર્ચે મનાવવામાં આવે છે આગળ વાત કરીએ પાંચમી વિશ્વ કોફી સંમેલનનું આયોજન ક્યાં કરવામાં આવશે તો આપણા ભારતની અંદર કરવામાં આવશે હવે ભારતમાં ક્યાં કરવામાં આવશે તો ભારતમાં બેંગલુરુ ખાતે આનું આયોજન થશે ક્યારે થશે તો સપ્ટેમ્બર પચીસ થી લઈને સપ્ટેમ્બર ટ્વેન્ટી એટ સુધી આનું આયોજન થશે તો જસ્ટ એટલું આપણે યાદ રાખીશું વિશ્વ કોફી સંમેલનનું આયોજન ક્યાં કરવામાં આવશે તો ભારતની અંદર કરવામાં આવશે અને ક્યાં તો બેંગલુરુમાં કરવામાં આવશે આગળ વાત કરીએ વિશ્વ સ્તનપાન અઠવાડિયા બે હજાર શું રાખવામાં આવી છે તો થીમ રાખવામાં આવી છે લેટ્સ મેક ફીડિંગ ફીડિંગ ઓકે ઓકે એન્ડ વર્ક વર્ક આ થીમ છે હવે ક્યારે મનાવવામાં આવ્યું તો એકથી લઈને સાત ઓગસ્ટ દરમિયાન વિશ્વ સ્તનપાન અઠવાડિયું મનાવવામાં આવ્યું અહીંયા જે ફર્સ્ટ બ્રેસ્ટ ફીડિંગ હોય છે એટલે કે બાળક જન્મતા જ ઓકે જે માતાનું દૂધ છે એ તમને ખબર જ છે કે એની અંદર કોલેસ્ટ્રોલ હોય છે જે બાળકના જે એન્ટીબોડી નું કામ કરે છે તો એ કેટલું મહત્વનું છે તો એને લઈને આ અઠવાડિયું મનાવવામાં આવે છે તો એનું જસ્ટ થીમ આપણે ખાસ યાદ રાખીશું કે વિશ્વ સ્તનપાન અઠવાડિયું રિસેન્ટલી મનાવવામાં આવ્યું એક થી લઈને સાત ઓગસ્ટ જેની થીમ રાખવામાં આવી છે લેટ્સ મેક બ્રેસ્ટ ફીડિંગ એન્ડ વર્ક વર્ક ઓકે ચલો વધીએ આગળ આગળ વાત કરીએ હાલમાં કયું શહેર ભારતનું પ્રથમ

પ્રોપર જે સુએજની જે સિસ્ટમ હોય એટલે કે એના નિકાલ કરવાની સિસ્ટમ છે એ પણ પ્રોપરલી અરેન્જમેન્ટ કરવામાં આવી છે તો બધી સિસ્ટમ ઓકે એવું નથી કે માત્રને માત્ર ખાલી ટોયલેટ બનાવીને છોડી દીધા છે એમાં પ્રોપર એના જે મળમૂત્ર છે એના નિકાલની પણ પ્રોપર વ્યવસ્થા કરવામાં આવી છે સરકાર દ્વારા તો જસ્ટ એટલું યાદ રાખજો કે નવી મુંબઈ છે એ સેપ્ટિક ટેન્ક મુક્ત શહેર બનવા જઈ રહ્યું છે આપણી ભાષામાં કહીએ તો ત્યાં સો ટકા ઘરની અંદર તમને શૌચાલય હવે જોવા મળશે ચલો વધીએ આગળ આગળ વાત કરીએ હાલમાં લોન્ચ સોલ આના બબલુ કયા ભારતીય ફૂટબોલરની આત્મકથા છે તો સુબ્રત ભટ્ટાચાર્ય તો સુબ્રત ભટ્ટાચાર્ય જે આપણા પૂર્વ ફૂટબોલર હતા જેમની રિસેન્ટલી આત્મકથા છે એ લોન્ચ કરવામાં આવી છે નામ છે સોલ આના બબલુ ઓકે તો યાદ રાખીશું સોલ આના બબલુ એ કયા ભારતીય ફૂટબોલરની આત્મકથા છે તો સુબ્રત ભટ્ટાચાર્ય સુબ્રત ભટ્ટાચાર્યની આત્મકથા છે વધીએ છીએ આગળ દેશના પ્રથમ હાઇડ્રોજન ઇંધણ ઉદ્યોગની સ્થાપના ક્યાં કરવામાં આવશે તો જમશેદપુર ઝારખંડની અંદર કરવામાં આવશે જેનું નિર્માણ કોણ કરશે તો ગ્રીન એનર્જી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ કરશે અને ઝારખંડના કોણ છે તો હેમંત સોરેન છે ઓકે તો યાદ રાખીશું કે દેશનું પ્રથમ હાઇડ્રોજન ઇંધણ ઉદ્યોગની સ્થાપના ક્યાં કરવામાં આવશે તો ઝારખંડના જમશેદપુરની અંદર કરવામાં આવશે કોણ કરશે સ્થાપના તો ગ્રીન એનર્જી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ કરશે અને ઝારખંડના સીએમ મુખ્યમંત્રી કોણ છે તો હેમંત સોરેન છે આગળ વાત કરીએ હાલમાં કયા રાજ્યની પિછવાઈ પેઇન્ટિંગ ને જીઆઈ ટેગ મળ્યો છે તો આન્સર આવશે રાજસ્થાન તો રાજસ્થાનમાં તમને ખબર છે નાથ દ્વારા જે શ્રીનાથજી નું સૌથી મોટું મંદિર તમને જોવા મળશે નાથ દ્વારાની અંદર શ્રીનાથજી ભગવાન છે જે કૃષ્ણ ભગવાનના જ એક અવતાર છે તો જ્યારે પણ અહીંયા પિછવાઈ ચિત્રકલાની વાત થાય છે પિછવાઈ પેઇન્ટિંગની વાત થાય છે તો એ ક્યાંક ને ક્યાંક કૃષ્ણ ભગવાનને સમર્પિત છે

એને પણ જીઆઈટેગ મળ્યો છે અને ગોવાના ચામડાના ચપ્પલને પણ ટેગ મળ્યો છે હવે ટેગ ઉપર હું એક ડેડિકેટેડ વિડીયો લેતો કે રિસેન્ટલી ઘણા રાજ્યોની ઘણી પ્રોડક્ટને ટેગ આપવામાં આવે છે તો આના ઉપર એક ડેડિકેટેડ આવીશ ચલો આગળ હાલમાં કઈ રાજ્ય સરકાર દ્વારા પ્રાણ વાયુ દેવતા પેન્શન યોજના શરૂ કરવામાં આવી તો હરિયાણા સરકાર દ્વારા શરૂ કરવામાં આવે છે હવે નામ શું છે જો આ યોજનાનું પ્રાણ વાયુ દેવતા પેન્શન યોજના હવે શું છે એ સમજીએ તો રાજ્યમાં સૌથી પહેલા તો પ્રાણવાયુ દેવતા અહીંયા કોણે કીધું છે તો ઝાડ દેવતા કીધું છે અને પેન્શન યોજના હવે પેન્શન તો તો ઝાડને અપાય નહીં ઓકે માણસ માટે હોય તો બે વસ્તુ છે છે કે કોઈ ઘર માની લો કે મારું ઘર છે મારા ઘરના આંગણામાં ઓકે પંચોતેર વર્ષથી પણ જૂનું એક ઝાડ છે તો હું જો એનો દેખભાલ કરીશ તો મને સરકાર પૈસા આપશે મતલબ કે તમારા આંગણામાં કોઈ ઝાડ છે જે પંચોતેર વર્ષ કે એનાથી વધારે તમે ઝાડ ને કાપશો નહીં અમે પૈસા આપીએ છીએ ઝાડની તમે દેખભાલ કરો તો રાજ્યમાં પંચોતેર વર્ષથી જૂના ઝાડની દેખભાલ કરનારને પેન્શન આપવામાં આવશે હવે પેન્શન કેટલું હશે તો બહુ ઓછું હશે એટલે કે વર્ષના પચીસો રૂપિયા આપવામાં આવશે પેન્શન છે એ બહુ ઓછું છે કે વર્ષના પચીસો રૂપિયા પરંતુ આમ તો પંચોતેર વર્ષ જૂનું ઝાડ હોય એને એને તમારે શું દેખભાળ કરવાની હોય હોય મતલબ કે કોઈ નહીં એનું ખાલી ધ્યાન રાખવાનું બાકી પાણી તો આપવાનું હોય ને ક્લિયર તો જસ્ટ તમારા આંગણામાં જો પંચોતેર વર્ષ જૂનું ઝાડ હોય અને તમે હરિયાણામાં રહેતા હો ઓકે તમે તો ગુજરાતમાં રહો છો પરંતુ હરિયાણામાં રહેતા હોય તો સરકાર તમને વર્ષના પચીસો રૂપિયા આપશે ઓકે ખાલી દેખભાલ કરવાના કે કોઈ કાપી ના જાય સીએમ કોણ છે મનોહર લાલ ખટ્ટર છે ચલો વધી આગળ આગળ વાત કરે ભારતનું પ્રથમ સ્વદેશી રૂપથી વિકસિત નેક્સ્ટ જનરેશન એમઆરઆઈ સ્કેનર ક્યાં લોન્ચ કરવામાં આવ્યું તો નવી દિલ્હીમાં લોન્ચ કરવામાં આવ્યું અહીંયા તમે જોઈ શકો છો એવોર્ડ સ્વરૂપે બતાવ્યું છે બાકી આવો ઓરિજિનલ સ્કેનર એમઆરઆઈ સ્કેનર છે એ બનાવવામાં આવ્યું છે એમઆરઆઈ નું ફૂલ ફોર્મ થશે મેગ્નેટિક રિઝોનન્સ ઇમેજિંગ લોન્ચ ક્યાંથી કોને કર્યું સોરી તો કેન્દ્રીય મંત્રી છે જીતેન્દ્ર સિંહ તો એમના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે અને આ બનાવવાનો ટોટલ ખર્ચો કેટલો થયો તો સત્તર કરોડ નો ખર્ચો થયો છે તો યાદ રાખજો મતલબ શું થાય નવી ટેકનોલોજી સાથેનું એટલે કે ભારતની અંદર જ એ સ્કેનર બન્યું છે તો રિસેન્ટલી લોન્ચ કરવામાં આવ્યું છે ક્યાંથી નવી દિલ્હીથી એ લોન્ચ કરવામાં આવ્યું છે વધે છે આગળ આગળ વાત કરીએ હાલમાં કઈ રાજ્ય સરકાર દ્વારા અમૃત વૃક્ષ આંદોલન નામથી એક એપ્લિકેશન લોન્ચ કરી

જો એ સક્સેસફુલી અપલોડ થઈ ગયું ત્યાં રિવ્યુમાં જશે અને રિવ્યુમાં જો એ સરખી રીતના તમને મતલબ કે તમે ઝાડ રોપ્યું છે તમે જ રોપ્યો છે છોડ એ રીતના વેરીફાઈ કરવામાં આવશે એના પછી સરકાર તમને સો રૂપિયા આપવામાં આવશે અને આ રીતના સરકારનો જે ટાર્ગેટ છે એક દિવસમાં એક કરોડ છોડ રોપવાનો એ પૂરો થશે તો એ સરકાર નથી રોપવાની સરકાર રોપાવડાવશે આસામના જે લોકો છે એમને રોપાવડાવશે અને એક છોડ અંતર્ગત એક સો રૂપિયા આપવામાં આવશે

પછી ગુજ હિન્દીમાં લખ્યું છે ખુલકે પૂછે હવે શું ખુલકે પૂછે તો જો જ્યારે પણ કોઈ સ્ત્રી હોય કે કોઈ પુરુષ હોય જ્યારે પણ એ ઓડલ્થ અવસ્થાની અંદર એ પ્રયાણ કરે છે ત્યારે એના બોડીમાં કંઈક હોર્મોન્સમાં ચેન્જીસ આવે છે તો એ હોર્મોન્સમાં જે પણ ચેન્જીસ આવે છે એ કોઈ બીજાને ના પૂછી શકે ઓબ્વિયસલી એ પેરેન્ટને ના પૂછી શકે કદાચ કોઈ છોકરો હોય તો એ બીજા છોકરાને પૂછી શકે છે છોકરી છે એ અંદર અંદર છોકરીને પૂછી શકે છે અને એ છોકરો મતલબ કે જે સામે વાળો છોકરો કે છોકરી છે એ જવાબ આપશે એ કદાચ સાચો પણ હોઈ શકે છે અને ખોટો પણ હોઈ શકે છે કારણ કે એ સાચી માહિતી મળશે એની કોઈ ગેરંટી નથી તો રિસેન્ટલી એમપી સરકાર અને યુએનપીએફ સાથે મળીને એક કહેવાય છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત એક ચેટબોટ લોન્ચ કર્યો છે જેમાં તમે કોઈ પણ વસ્તુ તમારા બોડીની અંદર કંઈક ચેન્જીસ થયા છે હોર્મોન ચેન્જીસ થયા છે એ તમે આને પૂછી શકો છો અને આ જે એઆઈ છે એઆઈ બેઝ જે આ ટેકનોલોજી છે એ તમને સચોટ માહિતી આપશે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે કોઈ ગર્ભાવસ્થાને લઈને છે કોઈ પીરિયડને લઈને છે કોઈ હોર્મોન્સને લઈને છે કોઈ પ્રાઇવેટ પાર્ટને લઈને છે કંઈ પણ તમારે પૂછવું હોય જે તમે કોઈ બીજા વ્યક્તિને શરમના કારણે ન પૂછી શકો તો એ બધી વસ્તુ તમે આ ચેટબોર્ડ તમે પૂછી શકો છો અને સચોટ માહિતી મેળવી શકો છો કારણ કે બીજા વ્યક્તિને પૂછો તો એવું જરૂરી નથી કે એ સામેવાળો વ્યક્તિ તમને માહિતી આપશે એ સાચી જ જશે ઓકે એવું કોઈ ગેરંટી હોતી નથી તો એટલા માટે તમને આ ટાઈપનો એક ચેટબોર્ડ રિસેન્ટલી હવે જોવા મળશે સૌથી પહેલા એ શબ્દ આવે છે યુએનપીએફ જેનો મતલબ થાય છે યુનાઇટેડ નેશન પોપ્યુલેશન ફંડ આ ચેટબોટ કિશોર વયના છોકરા કે છોકરીને શરીરમાં થતા બદલાવ જે બીજા વ્યક્તિને પૂછવામાં શરમ અનુભવે તો એ જાણકારી મેળવવા માટેનો એક સરસ મજાનો ચેટબોટ જસ્ટ આસ્ક નામનો લોન્ચ કર્યો છે ઓકે વધી આગળ આગળ વાત કરીએ હાલમાં જારી FIDE એટલે કે ફિડે રેન્કિંગમાં ભારતના સર્વોચ્ચ ચેસ ખેલાડી કોણ બન્યા છે તો એ બન્યા છે ડી ગુકેશ જેમને ભારતના પ્રથમ ગ્રાન્ડ માસ્ટર એટલે કે વિશ્વનાથ આનંદ આ છે વિશ્વનાથ આનંદ આ છે ડી ગુકેશ તો ભારતના પ્રથમ ગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથ આનંદને પાછળ છોડી દીધા છે વિશ્વ રેન્કિંગ છે ને એની અંદર આપણા જે વિશ્વનાથ આનંદ હતા એ નવમા સ્થાને હતા હવે નવમા સ્થાને કોણ આવી ગયું છે ડી ગુકેશ આવી ગયા છે અને વિશ્વનાથ આનંદ છે એ દસમા સ્થાને આવી ગયા છે તો અત્યારે એ દસમા સ્થાને છે વિશ્વનાથ આનંદ એ દસમા સ્થાને છે અને જે ડી ગુકેશ છે એ નવમા સ્થાને આવી ગયા છે તો ભારતના પ્રથમ ગ્રાન્ડ માસ્ટર છે વિશ્વનાથ આનંદ એમને પાછળ છોડી દીધા છે ડી ગુકેશે ક્લિયર તો આપણે યાદ રાખીશું ચલો વધીએ છીએ આગળ બેડમિન્ટન માટે રાષ્ટ્રીય ઉત્કૃષ્ટ કેન્દ્ર ક્યાં સ્થાપિત કરવામાં આવશે તો ગુવાહાટીમાં સ્થાપિત કરવામાં આવશે તો આ ગુવાહાટીમાં કઈ જગ્યાએ બેડમિન્ટની ટ્રેનિંગ છે એનું પ્રશિક્ષણ આપવામાં આવશે આગળ વાત કરીએ હાલમાં પ્રથમ ગ્લોબલ પ્લાસ્ટિક ઓવરસૂટ ડે ક્યારે મનાવવામાં આવ્યો તો અઠ્યાવીસ જુલાઈ ના રોજ મનાવવામાં આવ્યો તો ઉદ્દેશ્ય એ છે કે પર્યાવરણ ઉપર પ્લાસ્ટિકના વધતા પ્રભાવથી પર્યાવરણને બચાવવું ઓકે જો પ્લાસ્ટિક જે દેશની અંદર વધી રહ્યું છે દુનિયાની અંદર વધી રહ્યું છે એના કારણે જે પર્યાવરણ ઉપર હાનિકારક અસર થાય છે એનાથી પર્યાવરણને બચાવો પ્લાસ્ટિકની ટૂંકમાં પર્યાવરણને બચાવવું એના માટેનો આ દિવસ છે ગ્લોબલ પ્લાસ્ટિક ઓવરસોટ ડે ઓકે યાદ રાખીશું ક્યારે અઠ્યાવીસ જુલાઈ વધે છે આગળ હાલમાં કોણે આકાશ મિસાઇલનો પ્રથમ રેડિયો ફ્રિકવન્સી સીકર સોંપ્યું તો આન્સર આવશે બીડીએલ સૌથી પહેલા તો બીડીએલ શું છે તો ભારત ડાયનામિક્સ લિમિટેડ એટલે કે બીડીએલ આ બીડીએલ દ્વારા ડીઆરડીઓને શું સોંપવામાં આવ્યું છે તો આકાશ છે ને આપણી આકાશ મિસાઇલનું રેડિયો ફ્રિકવન્સી સિકર શિકર નો મતલબ થાય શોધવું હવે આ શું છે રેડિયો ફ્રિકવન્સી શિખર એનો એ જોઈ લઈએ તો ફ્રિકવન્સી શિખર એ ટાર્ગેટને ટ્રેક કરવામાં મદદ કરે છે તો મિસાઇલ તો તમે બનાવી દીધી પરંતુ ટાર્ગેટને પણ ટ્રેક કરવો જોઈએ ને મતલબ કે એવું નહીં કે ભાઈ તમે મિસાઇલ છોડી દીધી અને ટાર્ગેટ ત્યાંથી હટી ગયું તો મિસાઇલ સીધી જતી રહેશે ટાર્ગેટ ગયું ના આવું થવું જોઈએ આપણે છોડી છે તો એના પછી જો ટાર્ગેટ મૂવ થાય છે તો આપણી પણ એની પાછળ પાછળ મૂવ થવી જોઈએ તો એની જે ટેકનોલોજી છે એ રિસેન્ટલી બીડીએલ એટલે કે ભારત ડાયનેમિક્સ લિમિટેડે કોને સોંપી છે તો ડીઆરડીઓને સોંપી છે સૌથી પહેલા આકાશ મિસાઇલની વાત કરીએ તો આકાશ મિસાઇલ એ સરફેસ ટુ એર મિસાઇલ છે

તો એમપી ના ભોપાલ ખાતે કરવામાં આવ્યો છે ઉન્મેષા અને ઉન્મે આ બંને અલગ અલગ કાર્યક્રમ છે વાત કરીએ તો એ એ આંતરરાષ્ટ્રીય સાહિત્ય સમારોહ સમારોહ છે છે જ્યારે વાત કરીએ તો તો લોક અને કલા આ બંને જે કાર્યક્રમો છે બંને ફેસ્ટિવલ તમે કહી શકો છો આ બંને ઉત્સવોનો શુભારંભ કર્યો છે કોના દ્વારા તો આપણા રાષ્ટ્રપતિ છે પ્રેસિડેન્ટ છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ એમના દ્વારા લોન્ચ કરવામાં આવે લોન્ચ તો ના કહી શકાય શરૂઆત કરી છે ઓકે તો યાદ રાખીશું ઉત્કર્ષ અને ઉન્મેશા ઉત્સવ દ્વારા જીતી લેવામાં આવે છે સૌથી પહેલા તો દેવધર ટ્રોફી એ કઈ રમત સાથે સંકળાયેલી છે તો ક્રિકેટ સાથે સંકળાયેલી છે આનું આયોજન ચોવીસ જુલાઈથી લઈને ત્રણ ઓગસ્ટ દરમિયાન થયું બીજા નંબરે એટલે કે ફાઈનલમાં સાઉથ જોને કોને હાર આપી

કયા દેશ દ્વારા ગોલ્ડ મેડલ જીતવામાં આવે છે તો ભારત દ્વારા ગોલ્ડ મેડલ જીતવામાં આવ્યો છે ઓકે તો આપણે ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખીશું ચલો વધીએ આગળ આગળ વાત કરીએ અલ્પસંખ્યક સમુદાયોને મફત કોચિંગ સેવા આપવા કઈ યોજના લોન્ચ કરવામાં આવી છે અથવા તો કઈ યોજના છે તો નયા સવેરા નામની યોજના છે જે એકચ્યુઅલી બે હાજર માં લોન્ચ કરવામાં આવી હતી તો આ યોજના સત્તર જુલાઈ બે શરૂ કરવામાં આવી હતી જેની અંદર જે અલ્પસંખ્યક સમુદાય છે અલ્પસંખ્યકનો મતલબ શું થાય જે પછાત વર્ગના છે જેમની સંખ્યા બહુ ઓછી છે તો એવા સમુદાયોને કોચિંગ આપવામાં આવશે મફત ઓકે માઇનોરિટી સ્ટુડન્ટને ફ્રી કોચિંગ આપવામાં આવશે હાલમાં આ યોજનાનો ડેટા જારી કરવામાં આવ્યો એટલા માટે કરંટની અંદર છે અને એ અંતર્ગત એવું જાણવા મળ્યું છે કે અત્યાર સુધી એક લાખ વીસ હજાર રાજ્ય દ્વારા શુભ યાત્રા નામની યોજના શરૂ કરી છે તો કેરળ સરકાર દ્વારા આ શરૂ કરવામાં આવી છે આ યોજના અંતર્ગત વિદેશી પ્રવાસીઓ જે કેરળથી બિલોંગ કરે છે તેમને નાણાકીય સહાય આપવામાં આવશે એટલે કે કેરળના રહેવાસી જેમને વિદેશ આપશે કામ કરવા અર્થે તો એવા વ્યક્તિઓને સરકાર આ યોજના અંતર્ગત પૈસા આપશે આ યોજનામાં છ મહિના માટે બે લાખ વ્યાજ સબસિડી સાથે આપવામાં આવશે તો કેટલા આપવામાં આવશે તો વધારે નહીં બે લાખ રૂપિયા આપવામાં આવશે હવે જો બે લાખ રૂપિયા અને એ છ મહિના આવું કેમ તો જો નોર્મલી જે માણસ વિદેશ જાય છે તો વિદેશમાં જાય એટલે સૌથી પહેલા એને પૈસાની જરૂર પડે કારણ કે એવું તો ના હોય કે વિદેશમાં જઈને તરત એને કામ મળી જાય ઓકે સ્ટાર્ટિંગમાં કદાચ એક બે મહિના એને સ્ટ્રગલ કરવી પડે તો સરકાર એના પૈસા આપે છે વિદેશ જવાના તો આમ ના કહી શકાય પરંતુ વિદેશમાં જાય ત્યારે એનો જે સ્ટાર્ટિંગનો ખર્ચો છે એ સરકાર એના માટે બે લાખ રૂપિયા આપે છે એટલે કે જેના વિદેશ જવાના વિઝા ફાઇનલ થઈ ગયા છે હવે એ વિદેશ જવાના જ છે તો સરકાર એમને પૈસા આપશે બે લાખ રૂપિયા કે એ વિદેશ જઈને સ્ટાર્ટિંગના જે ખર્ચા છે એ સ્ટાર્ટિંગના ખર્ચા એ આ પૈસામાંથી કરી શકે અને એમાં જે વ્યાજ છે એ વ્યાજની અંદર પણ સબસિડી આપશે અને એ પૈસા છે એ પાછા આપવાના આવશે કેટલા મહિનાની અંદર તો છ મહિનામાં સરકારને પાછા આપવાના થશે એટલે કે ત્યાં નોકરી બોકરી સેટ થઈ જાય ઓકે તો એ છ મહિનામાં પછી સરકારને એ પૈસા વ્યાજ સહિત પાછા આપવાના રહેશે પરંતુ વ્યાજની અંદર સરકાર કહે છે કે સબસિડી અમે આપીશું ચલો આગળ વાત કરીએ હાલમાં રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ દેખભાલ સંસ્થાના નિરીક્ષણ માટે કયું પોર્ટલ લોન્ચ કર્યું તો માસી પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે હવે માસીનો મતલબ શું થાય મોનિટરિંગ એપ ફોર સીમલેસ ઇન્સ્પેક્શન ફરીથી રિપીટ કરું છું તો રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ દેખભાલ સંસ્થાના

તો રાજીવ ગોબા અહીંયા તમે જોઈ શકો છો જેમનો કાર્યકાળ એક વર્ષ વધારવામાં આવે છે જે કેબિનેટ સચિવ છે આ સાથે સાથે આપણા ભારતના જે ગૃહ સચિવ છે એટલે કે હોમ સેક્રેટરી છે જે કોણ છે અજય કુમાર ભલ્લા એમનો પણ કાર્યકાળ એક વર્ષ વધારવામાં આવે છે ભારતના પ્રથમ કેબિનેટ સચિવ કોણ હતા તો નામ યાદ રાખજો એન આર પિલૈયા હતા આ એક્ઝામની અંદર એક વખત પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે કે ભારતના પ્રથમ કેબિનેટ સચિવ કોણ હતા ઓકે કેબિનેટ સચિવનો શું મતલબ થાય કેબિનેટ સેક્રેટરી ઇંગ્લિશમાં કહીએ તો તો એન આર હતા અત્યારે કોણ છે તો રાજીવ ગોબા છે જેમનો કાર્યકાળ એક વર્ષ વધારવામાં આવ્યો છે સાથે સાથે જે હોમ સેક્રેટરી છે ગૃહ સચિવ છે કોણ છે છે એમનો પણ કાર્યકાળ વર્ષ વધારવામાં આવ્યો આગળ વાત કરીએ હાલમાં કયા રાજ્યના રત્નાગીરી રોડ રેલવે સ્ટેશનનું નામ બદલીને ઉદયગીરી રત્નાગીરી રેલવે સ્ટેશન કરવામાં આવ્યું તો ઓડિશા તો ઓડિશાની અંદર એક રેલવે સ્ટેશન આવેલું છે જેનું નામ અત્યાર સુધી હતું રત્નાગીરી રોડ રેલવે સ્ટેશન જેનું નામ ચેન્જ કરીને આગળ ઉદયગીરી લગાવી દેવામાં આવે છે આગળ વાત કરીએ હાલમાં નાસાના એક્સ ફાઈવ નાઇન વિમાનને શું ઉપનામ આપવામાં આવ્યું તો સન ઓફ કોર્નોડ આપવામાં આવ્યું હવે કોર્નોડ શું છે એ સમજી લો તો કોર્નોડ છે ને એ દુનિયાનું પ્રથમ કોમર્શિયલ સુપર સોનિક વિમાન હતું પરંતુ બે હજારની સાલમાં એક દુર્ઘટના થઈ અને દુર્ઘટના પછી આ જે વિમાન છે એને બંધ કરી નાખ્યા હતા કારણ કે તમે જો સુપરસોનિક છે એટલે કેટલું સ્પીડમાં જતું હશે તો એની સ્પીડ કેટલી હશે તો એટલી સ્પીડથી એ જતું હતું અને એ સ્પીડના કારણે જ એ દુર્ઘટના થઈ હતી અને એના પછી આજે કોર્નર નામના જે સુપર સોનિક વિમાન છે એ બંધ કરી નાખ્યા હતા હવે નાસા દ્વારા એને અલ્ટરનેટિવ એક વિમાન ફરીથી લોન્ચ કર્યું છે પરંતુ એની સ્પીડ આના કરતા તો બહુ ઓછી છે ઓકે કોર્નોર જેટલી નથી પરંતુ કોર્ન જેવું છે એનું તમે કહી શકો તો એવું એક વિમાન છે એ લોન્ચ કર્યું છે વિમાન જે જેવું છે પરંતુ એટલી સ્પીડનું નથી ઓકે એનાથી ઓછી સ્પીડનું છે એટલા માટે એને એક ઉપનામ આપવામાં આવ્યું છે સન ઓફ કોર્નોર ક્લિયર તો યાદ રાખી સુ ચલો આગળ વધીએ હાલમાં ભારતને કયા દેશ પાસેથી સ્પાઈક એલ એલ ઓએસ ઓકે એન એલ ઓસ મિસાઇલ મળી તો આ જે શબ્દ આવે છે એન એલ ઓનો મતલબ થાય નોન નોન લાઇન ઓફ ઓફ સાઇટ સાઇટ હવે એટલે સાઇટનો મતલબ થાય દેખવાની ક્ષમતા તો જ્યાં તમારી દેખવાની ક્ષમતા પણ ન પહોંચી શકે એવી જગ્યાનું ટાર્ગેટ હોય તો એને હિટ કરવા માટેની આ મિસાઇલ છે એન એલ નોન લાઇન ઓફ સાઇટ આ મિસાઇલની રેન્જ કેટલી છે તો ત્રીસ કિલોમીટરની રેન્જ છે

વયોશ્રી યોજનાનો સંબંધ કોની સાથે છે તો વરિષ્ઠ દિવ્યાંગો સાથે છે હવે આ જે રાષ્ટ્રીય છે એનો અર્થ શું થાય એનો મતલબ શું શું થાય એનો ઉદ્દેશ્ય છે તો દેશના વરિષ્ઠ દિવ્યાંગો જે ઘરડા છે અને દિવ્યાંગ લોકો છે એમને જીવન જરૂરી ઉપકરણો ઉપલબ્ધ કરાવવા જેમ કે અહીંયા કારનું આ મશીન છે ઓછું સંભળાતું હોય તો એ ઉપલબ્ધ કરાવવું કોઈ ચાલી ન શકતું હોય તો એના માટે વ્હીલચેર છે અથવા તો આ ટાઈપનું છે ઓકે જે ચાલવા માટે આવે છે તો આ ટાઈપની વસ્તુઓ ઉપલબ્ધ કરાવી વિના મૂલ્યે તો એના માટેની એક સરસ મજાની યોજના છે રાષ્ટ્રીય યોજના ઓકે જે વરિષ્ઠ દિવ્યાંગો માટે છે તો જે ગરડા છે અને દિવ્યાંગો છે ચાલી નથી શકતા શકતા સાંભળી નથી તો એવા લોકોને સરકાર આ ટાઈપના જે મશીનરી છે એ પ્રોવાઈડ કરશે નેક્સ્ટ વાત કરીએ હાલમાં વિવાદથી વિશ્વાસ યોજના ટુ નાણા મંત્રાલયના કયા વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી તો વ્યય વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી હવે વિવાદ થી વિશ્વાસ તો અહીંયા વિવાદની વાત થાય છે તો કોના વિવાદની વાત થાય છે તો પ્રાઇવેટ કંપની અને સરકાર વચ્ચેના વિવાદની વાત થાય છે હવે જ્યારે સરકાર છે એ કોઈ પ્રાઇવેટ કંપની સાથે ડીલ કરતી હોય પ્રાઇવેટ કંપની સાથે કામ કરતી હોય તો પ્રાઇવેટ કંપનીના રૂલ્સ અલગ હોય સરકારનું કંઈક કહેવું અલગ હોય તો બંને વચ્ચે વિવાદ સર્જાતો હોય તો આવા ઘણા બધા વિવાદ છે એ ઘણા બધા સમયથી પેન્ડિંગ હતા તો આ યોજનામાં ત્રીસ સપ્ટેમ્બર બે હજાર બાવીસ પહેલાના જે પણ પ્રાઇવેટ કંપની અને સરકાર વચ્ચેના વિવાદ છે એનું નિરાકરણ જલ્દીથી જલ્દી નિરાકરણ લાવવા માટે રીસેન્ટલી એક પહેલ તમે કહી શકો વિવાદથી વિશ્વાસ યોજના ટુ એ શરૂ કરવામાં આવે છે ઓકે તો આપણે યાદ રાખીશું પ્રાઇવેટ કંપની અને ગવર્મેન્ટ વિવાદોના નિરાકરણ લાવવા માટે વિવાદથી વિશ્વાસ યોજના ટુ વ્યય વિભાગ દ્વારા શરૂ કરવામાં આવે છે આગળ વાત કરીએ બે હજાર ને ના બુકર પ્રાઇઝ માટે કઈ ભારતીય ઉપન્યાસને લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યું એટલે કે નોમિનેટ કરવામાં આવ્યું તો આન્સર આવશે બુકર પ્રાઇઝ નથી મળ્યો જસ્ટ નોમિનેટ થઈ છે આપણા ભારત તરફથી આ ઉપન્યાસ આ એક નોવેલ છે નામ છે વેસ્ટનલે કોના દ્વારા લખવામાં આવ્યું છે તો ચેતના મારુ દ્વારા આ નોવેલ લખવામાં આવે છે તો બુકર પ્રાઇઝ માટે નોમિનેટ કરવામાં આવી છે આ પુસ્તકને જો બુકર પ્રાઇઝ મળ્યું નથી આગળ વાત કરીએ છીએ હવે રક્ષા મંત્રાલયના કોમ્પ્યુટરમાં માઇક્રોસોફ્ટ ઓપરેટિંગ સિસ્ટમની જગ્યાએ કઈ ઓપરેટિંગ સિસ્ટમનો યુઝ કરવામાં આવશે તો માયા ઓપરેટિંગ સિસ્ટમનો યુઝ કરવામાં આવશે હવે જો નોર્મલી આપણે બધા પણ કઈ ઓપરેટિંગ સિસ્ટમ યુઝ કરતા હોય તો માઇક્રોસોફ્ટ ઓપરેટિંગ સિસ્ટમ યુઝ કરતા હોય કેમ કારણ કે એનું જીયુઆઈ સારું છે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ સારું છે કોઈ વ્યક્તિનું બેકગ્રાઉન્ડ કોમ્પ્યુટર ન હોય તો પણ એ સારી રીતના સમજી શકે એ ટાઈપનું ગ્રાફિક્સ હોય છે આઇકોન્સ હોય છે તો આપણે આસાનીથી સમજી શકીએ એવી ઓપરેટિંગ સિસ્ટમ છે માઇક્રોસોફ્ટ ઓપરેટિંગ સિસ્ટમ જેને આપણે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ પણ કહીએ છીએ તો નોર્મલી આપણે સરકાર છે અથવા તો કોઈ પ્રાઇવેટ કંપની છે એની અંદર પણ સૌથી વધારે જો ચલણમાં હોય એ માઇક્રોસોફ્ટ ઓપરેટિંગ સિસ્ટમ છે તો જે સૌથી વધારે ચલનમાં હોય એની નેગેટિવ સાઈડ પણ વધારે હોય જેમ કે વાત કરીએ જે ઓપરેટિંગ સિસ્ટમનો યુઝ સૌથી વધારે લોકો કરે છે તો એના વાયરસીસ પણ સૌથી વધારે બને છે એના ક્રેક સોફ્ટવેર પણ સૌથી વધારે બને છે તો ઓબ્વિયસલી હવે સરકાર છે એની માહિતી કેટલી કોમ્પિડિશિયલ હોય એટલે કે કેટલી માહિતી જરૂરી હોય પ્રાઇવેટ હોય હવે સમજી લો કે વાયરસીસ બને છે તો એનું ચોરી થવાની પણ શક્યતા વધારે હોય છે તો હવે રક્ષા મંત્રાલય નિર્ણય લઈ લીધો છે કે આપણે હવે માઇક્રોસોફ્ટ ઓપરેટિંગ સિસ્ટમનો યુઝ નહીં કરીએ આપણે પોતાની એક ઓપરેટિંગ ઓપરેટિંગ સિસ્ટમ સિસ્ટમ બનાવીશું માયા હવે આ આ પોતાની એનો મતલબ એવો નથી ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમમાંથી બનાવવામાં આવી છે લિનક્સ નામ સાંભળી જશે લિનસ એ ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ છે એટલે કે એનો જે સોર્સ કોડ છે એ ઓપરેટિંગ સિસ્ટમનો સોર્સ કોડ છે એ અત્યારે ઇન્ટરનેટ ઉપર અવેલેબલ છે તો એની અંદર તમે તમારી રીતના સુધારા વધારા કરીને તમે તમારી ઓપરેટિંગ સિસ્ટમ બનાવી શકો છો એમાંથી જ એક નવી ઓપરેટિંગ સિસ્ટમ આપણે બનાવી છે માયા ઓપરેટિંગ સિસ્ટમ જેમ કે ઘણી બધી અવેલેબલ પણ છે જેમ કે લિનક્સ છે એ તો છે જ એના સિવાય ઉબંતુ છે કાલી લિનક્સ છે આવી ઘણી બધી ઓપરેટિંગ સિસ્ટમ છે જે ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમમાંથી બનાવવામાં આવે છે તો એવી જ આપણે એક ઓપરેટિંગ સિસ્ટમ બનાવી છે એ જ સોર્સ કોડમાં ચેન્જિસ કરીને માયા ઓપરેટિંગ સિસ્ટમ

હાલમાં દેશમાં પોતાનો પ્રથમ અંડર વોટર માઇન્ડ ડિટેક્શન લોન્ચ કર્યો છે એનું નામ શું છે નામ છે નિરાક્ષી શું છે યાદ રાખજો નિરાક્ષી તમને એક્ઝામ કે નિરાક્ષી શું છે તો યાદ રાખજો અંડર વોટર માઇન્ડ ડિટેક્શન છે તો એ તમે જોઈ શકશો આ છે તમને લાગશે સબમરીન છે પરંતુ એટલું મોટું નથી આ તમે જોવો તો બે પોઈન્ટ એક મીટર જ છે ઓકે ટુ પોઈન્ટ વન મીટર છે અને આની અંદર કોઈ માણસ નહીં હોય આ પોતે જ એ રીતના કામ કરે છે મતલબ કે માણસ વગરનું આ સિલિન્ડર ટાઈપ તમને ડિટેક્શન જોવા મળશે આનું નિર્માણ કોને કર્યું છે તો ગાર્ડન રિસર્ચ શિપ બિલ્ડર એન્ડ એન્જિનિયર્સ જેને ટૂંકમાં જીઆરએસસી આપણે કહીએ છીએ નિરાક્ષીનો અર્થ શું થાય પાણીમાં આંખો નિરાક્ષીનો અર્થ થાય પાણીમાં આંખો આનો ઉપયોગ શું તો પાણીના નીચે રહેલી સુરંગને ઓળખવા માટે સંશોધન કરવા માટે આ અંડર વોટર માઇન્ડ ડિટેક્શનનો યુઝ થાય છે બે પોઈન્ટ એક મીટર છે વજન છે તો સતત ચાર કલાક પાણીમાં નાખવામાં આવશે તો યાદ રાખજો પ્રથમ અંડરવોટર માઇન્ડ ડિટેક્શન લોન્ચ કર્યો એનું નામ શું છે તો ની શું છે ની છે ઓકે વધીએ છે આગળ આગળ વાત કરીએ હાલમાં સંવિધાન પડો ઓર જીઓ રીડ કોન્સ્ટિટ્યુશન એન્ડ લિવ આ અભિયાન ક્યાં શરૂ કરવામાં આવ્યું તો રાજસ્થાનની અંદર શરૂ કરવામાં આવ્યું છે રાજસ્થાનના ગવર્નર કલરાજ મિશ્રા દ્વારા બે લાખ મુદ્રિત સંવિધાન કર્તવ્યનું લોકાર્પણ કર્યું જે ઘરે ઘરે જઈને પ્રસારિત કરવામાં આવશે તો અહીંયા જસ્ટ એનો ઉદ્દેશ્ય એ છે કે ભાઈ જે બંધારણ છે આપણું કોન્સ્ટિટ્યુશન છે એ બધા સુધી પહોંચે એની અંદર જે રાઇટ્સ લખેલા છે માનવ અધિકારો લખેલા છે એ પણ લોકો સુધી પહોંચે જેનાથી એમને પણ ખબર પડે કે ભાઈ એકચ્યુઅલી દેશ કઈ રીતના ચાલે છે કારણ કે ઘણા બધા લોકોને હજુ સુધી ખબર નથી પડતી કે ભાઈ લોકસભા શું છે રાજ્યસભા શું છે કઈ રીતના સંસદ છે એ કાયદો બનાવે છે અને એના લીધે જ પછી આંદોલનો થાય છે પેલું જે ખેડૂતનું આંદોલન નતું થયું તો એમાં એવું જ હતું અમુક લોકોને તો જે આંદોલનમાં જોડાય તો હજુ સુધી એમને ખબર કે ભાઈ બિલ છે એ પાસ થઈ ગયું ક્યાંથી પાસ થયું કોને પાસ કર્યું કશું ખબર ના હોય જસ્ટ આંદોલન થાય છે એમાં જાય છે તો કોન્સ્ટિટ્યુશન બંધારણ વિશે બધા લોકો અવેર હોવા જોઈએ કે આપણા બંધારણથી દેશ ચાલે છે દેશથી બંધારણ નથી ચાલતું બંધારણ પ્રમાણે દેશ ચાલે છે અને એ બંધારણની અંદર શું લખેલું છે એમાં કાયદા કાનૂન શું છે એના કયા કયા અધિકારોની વાત થઈ છે આ બધી વસ્તુ લોકોને ખબર હોવી જોઈએ તો એટલા માટે એક પહેલ તમે કહી શકો છો કે હાલમાં સંવિધાન મહત્વપૂર્ણ મુદ્દા જે નોર્મલ માણસને પણ જાણવા જરૂરી હોય બંધારણને લઈને તો એને મુદ્રિત કરવામાં આવ્યા અને ઘરે ઘરે પહોંચાડવામાં આવ્યા છે આગળ વાત કરીએ હાલમાં દેશનું પ્રથમ ઓન સાઇટ પ્રતિષ્ઠિત સ્થળ સંગ્રહાલય એટલે કે આઇકોનિક લેન્ડમાર્ક મ્યુઝિયમ ક્યાં સ્થાપિત કરવામાં આવ્યું તો તામિલનાડુની અંદર સ્થાપિત કરવામાં આવ્યું હવે જો એ તો ખબર પડે કે ભાઈ સંગ્રહાલય એટલે એટલે કે મ્યુઝિયમ શું ખબર પડે પરંતુ સ્થળ સંગ્રહાલય એટલે કે આઇકોનિક લેન્ડમાર્ક નો મતલબ શું થાય એ આપણને ખબર ના પડી તો ચલો એનો મતલબ શું થાય એ જોઈએ તો આઇકોનિક લેન્ડમાર્ક સંગ્રહાલય એટલે કે નોર્મલ સંગ્રહાલય ખબર પડે કે નોર્મલ સંગ્રહાલયમાં શું હોય કહી દો કે કોઈ ખોદકામ ચાલતું હોય ત્યાંથી કોઈક આઈકોનિક વસ્તુ મળી પ્રાચીન વસ્તુ મળી તો એને સાફ સફાઈ કરીને મ્યુઝિયમ મ્યુઝિયમ હોય એટલે કે એવી જગ્યાએથી જગ્યાએથી કોઈ બીજી કોઈક વસ્તુ મળી હોય અને બધાને ભેગી કરીને એક જગ્યાએ મૂકવામાં આવે અને મ્યુઝિયમ કહીએ છીએ પરંતુ જ્યારે લેન્ડમાર્ક મ્યુઝિયમ ની વાત થાય છે સ્થળ સંગ્રહાલયની વાત થાય છે એનો મતલબ શું કે જે જગ્યાએથી એ વસ્તુ મળી છે એને ત્યાં જ રાખવાની અને એને ત્યાંથી જ જોવાની મતલબ કે એથી ત્યાંથી કાઢવાની નહીં એને જસ્ટ જમીનની બહાર લાઈને ત્યાં જ રાખવાની કે ભાઈ અહીંયાથી જ આ વસ્તુ મળી છે તો એને આપણે શું કહીએ છીએ સ્થળ સંગ્રહાલય કહીએ છીએ તો આવું દેશનું પ્રથમ ઓન સાઈટ ઓન સાઈટ નામથી જ ખબર પડી જાય છે જે સાઈટ ઉપરથી મળ્યું હોય એ જ સાઈટ ઉપર એ વસ્તુને રાખવાની તો એવું પ્રતિષ્ઠિત સ્થળ સંગ્રહાલય ક્યાં સ્થાપિત કરવામાં આવ્યું તો તામિલનાડુની અંદર સ્થાપિત કરવામાં આવે છે હવે તમારા મન મનની અંદર ક્વેશ્ચન થાય કે સાહેબ આ રીતના તમે ઓપનમાં આ બધી વસ્તુ રાખો તો તો જે લોકો છે એને એને ટચ કરશે તોડી નાખશે આવું ના થાય જો એમાં શું કરવામાં આવશે કે સમજી લો જમીન ખોદી અને ત્યાંથી એ વસ્તુ મળી મળી આ રીતના વસ્તુ તો એના ઉપર શું મૂકી દેવામાં આવશે કાચ મૂકી દેવામાં આવશે જેથી બધા લોકો એને ટચ ન કરી શકે ખાલી ઉપરથી જોઈ શકે કે ભાઈ ખોદ્યું અને એમાંથી આ બધી વસ્તુઓ મળે છે તો એ શું કરવામાં આવશે ઓન સાઈડ અર્થ જ્યાંથી જે વસ્તુ નીકળી છે ત્યાં જ એને તમે જોઈ શકશો અને એની ઉપર કાચથી એને પેક કરી દેવામાં આવશે એટલે તમે એ કાચ ઉપર જઈ શકશો તમે એ કાચથી એ વસ્તુને ત્યાંથી નિહાળી શકશો એને ટચ નહીં કરી શકો ક્લિયર તો આ ટાઈપનું પહેલું દેશનું પહેલું સંગ્રહાલય બનવા જઈ રહ્યું છે તમિલનાડુની અંદર આગળ વાત કરીએ હાલમાં રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ એની થીમ શું રાખવામાં આવી તો હેન્ડલૂમ ફોર સસ્ટેનેબલ ફેશન રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ ક્યારે મનાવવામાં આવે છે સાત ઓગસ્ટના રોજ મનાવવામાં આવે છે તો રિસેન્ટલી સાત ઓગસ્ટ આપણે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ હેન્ડલૂમ નો મતલબ થાય હાથ સાડ નો મતલબ થાય હાથ થી બનાવેલી વસ્તુ એનો એક દિવસ આ મનાવવામાં આવે છે અને આ વખતે થીમ રાખવામાં આવી હેન્ડલૂમ ફોર સસ્ટેનેબલ ફેશન ઓકે ચલો વધીએ આગળ આગળ વાત કરીએ હાલમાં સ્પોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ચીયર ફોર ઇન્ડિયા અભિયાન અંતર્ગત કયા નામથી એક શોર્ટ મૂવી રિલીઝ સોરી શોર્ટ મૂવી સીઝન શરૂ કરવામાં આવી તો હલ્લા બોલ નામની સીઝન શરૂ કરવામાં આવે છે તમને ખબર છે કે એશિયન ગેમ્સ આવે છે તો એ એશિયન ગેમ મતલબ કે થઈ ગયા છે આપણે ગોલ્ડ મેડલ પણ લઈ લીધો તમને ખબર છે નીરજ ચોપડા એશિયન ગેમ્સની અંદર તો એશિયન ગેમ્સમાં જે તૈયારી કરતા ખેલાડીઓ છે તો એમનો જુસ્સો વધારવા માટે એમની યાત્રા છે એમની યાત્રાને પ્રદર્શિત કરતી એક મૂવી ટાઈપની સીઝન છે એ લોન્ચ કરવામાં આવી જેનું નામ છે બોલ

રાજસ્થાન સરકારે ત્રણ યોગી અને નાદ એમની ઓળખ કરવા માટે ગુરુ ગોરખનાથ બોર્ડનું ગઠન કર્યું છે તો રાજસ્થાનમાં અમુક સમુદાયો છે જેમાં જોગી યોગી અને નાદ આવે છે તો તમે જોગી યોગી અને નાદને તમે કઈ રીતના અલગ પાડી શકો એ સમુદાયનો અ એના માટેનું આ એક કહેવાય કે ગઠન બોર્ડ અથવા તો એક કમિટી તમે કહી શકો જેનું નામ આપ્યું છે ગોરખનાથ બોર્ડ ઓકે ગુરુ ગોરખનાથ બોર્ડ ઓકે તો કઈ સરકાર દ્વારા બનાવવામાં બનાવવામાં આવી છે છે તો રાજસ્થાન સરકાર દ્વારા આગળ વાત કરીએ ઓગસ્ટ બે હાજર ત્રેવીસમાં માલાબાર યુદ્ધ અભ્યાસનું આયોજન ક્યાં થયું તો ઓસ્ટ્રેલિયાની અંદર થયું માલાબાર અભ્યાસની વાત કરીએ તો માલાબાર યુદ્ધ અભ્યાસ છે એક ક્વાડ દેશોની વચ્ચે થાય છે હવે ક્વાડની અંદર કયા કયા દેશો આવે તો ભારત યુએસએ જાપાન અને ઓસ્ટ્રેલિયા આ ચાર દેશોને આપણે ક્વાડ દેશો કહીએ છીએ તમને ખબર છે કે ક્વાડ સમિટ થવાની હતી બે તો ઓસ્ટ્રેલિયામાં થવાની હતી પરંતુ યાદ રાખજો આ વખતે ઓસ્ટ્રેલિયામાં થઈ નથી કેમ નથી થઈ કારણ કે જો બાઇડન જે યુએસએ ના પ્રેસિડેન્ટ છે એ ક્વાડ સમિટ માટે રેડી ન હતા મતલબ કે એ નતા આવ્યા અને એના કારણે જે ઓફિશિયલ જે ક્વાડ સમિટ થવાની હતી ઓસ્ટ્રેલિયાની અંદર એ નથી થઈ એના પછી જાપાનની અંદર જી સેવન સમિટ થવાની હતી તો જાપાનની જી સેવન સમિટની અંદર ઓસ્ટ્રેલિયા પણ અવેલેબલ હતું યુએસએ ભારત પણ અવેલેબલ હતું બધા દેશો અવેલેબલ હતા તો પછી જો બાઇડમે એમ કહી દીધું કે ચલો આપણે જે પેલી ક્વાડ સમિટ રહી ગઈ હતી એ આપણે અહીંયા જ પૂરી કરી નાખીએ તો આવું બન્યું હતું તો ક્વાડ સમિટ બે હજાર ત્રેવીસ એ આ વખતે જાપાનની અંદર આયોજિત થઈ અન બાકી ઓફિશિયલી ક્યાં થવાની હતી ઓસ્ટ્રેલિયામાં થવાની હતી અને જે દેશની અંદર ક્વાડ સમિટ થવાની હોય છે એ જ દેશની અંદર માલાબાર યુદ્ધ અભ્યાસનું પણ આયોજન થાય છે તો ઓસ્ટ્રેલિયામાં માલાબાર યુદ્ધ થયું પરંતુ ક્વાડ સમિટ છે એ સક્સેસફુલી કંડક્ટ થઈ હતી નહીં ક્યાં થઈ હતી જાપાનમાં થઈ ક્લિયર અને જી સેવન સમિટ એ જાપાનમાં થઈ અને ક્વાડ સમિટ બે માં ચોવીસમાં ક્યાં થવાની છે તો આપણા ભારતમાં થવાની છે તો આગળ બે માં ચોવીસમાં જે માલાબાર નામનું યુદ્ધ અભ્યાસ થશે એ પણ ક્યાં થશે આપણા ભારતની અંદર થશે આગળ વાત કરીએ છીએ હાલમાં બેડમિન્ટન ઓસ્ટ્રેલિયન ઓપન બે હજાર ને માં પુરુષ એકલ કિતાબના ઉપવિજેતા એટલે કે સેકન્ડ નંબરે કોણ રહ્યા તો આન્સર આવશે એચ એસ પ્રણય હવે જો પહેલા નંબરે કોણ છે તો ચાઇનાના વ્યક્તિ છે વેંગ હોંગિયાંગ ઓકે એ વિજેતા બન્યા છે પરંતુ આપણા માટે એ ઇમ્પોર્ટન્ટ નથી આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે ઉપવિજેતા કારણ કે એ તમે જો બેડમિન્ટનની ઓસ્ટ્રેલિયન ઓપનની વાત થાય છે બહુ પ્રતિષ્ઠિત

વિમાન ખરીદી રહ્યું છે તો આન્સર આવશે ગુયાના સૌથી પહેલા તો એચએલ નો મતલબ શું થાય તો હિન્દુસ્તાન એરોનોટિક્સ એરોનોટિક્સ લિમિટેડ લિમિટેડ થશે તો ભારત પાસેથી એટલે કે હિન્દુસ્તાન દ્વારા બનાવવામાં આવેલ ભારતીય ડોનિયર વિમાનને કયો દેશ ખરીદી રહ્યો છે તો ગુયાના દેશ ખરીદી રહ્યો છે ગુયાનાના રાષ્ટ્રપતિનું નામ યાદ રાખજો મોહમ્મદ ઇરફાન અલી ચલો તમારા માટે એક ક્વેશ્ચન છે કે ગુયાનાના રાષ્ટ્રપતિ કયા અવસર ઉપર ભારતમાં આવ્યા હતા

તો વાલ્મીકી નેશનલ પાર્ક આવેલો છે બિહારની અંદર તો ત્યાં રાઇનો ટાસ્ક ફોર્સનું નિર્માણ કરવામાં આવ્યું નામથી ખબર પડી જાય છે રાઇનો મતલબ શું થાય ગેંડો થશે આગળ આગળ વાત કરીએ હાલમાં વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ બે હજારમાં અઠ્યાવીસ સદસ્યો ની ભારતીય ટીમનું નેતૃત્વ કોણ કરશે તો આપણા ગોલ્ડન બોય નીરજ ચોપડા કરશે તો કરી દીધું છે આનું આયોજન ક્યાં થયું તો બુદાબેસ્ટ હંગરીની અંદર આનું આયોજન થયું શરૂઆત ઓગણીસ ઓગસ્ટ થી શરૂઆત થઈ ગઈ છે એમાં નીરજ ચોપડા દ્વારા ગોલ્ડ મેડલ લાવી દેવામાં આવે છે આ ક્વેશ્ચન આગળ આવશે કે ભાઈ ગોલ્ડ મેડલ નીરજ ચોપડાએ લાવી દીધો છે ભાલા ફેંક ની અંદર તો આ જે ટીમ આખી ગઈ હતી એમાં ટોટલ કેટલા હતા અઠ્યાવીસ સદસ્યો હતા અને એમનું નેતૃત્વ કોને કર્યું હતું તો આપણા ગોલ્ડન બોય નીરજ ચોપડા દ્વારા નેતૃત્વ કરવામાં આવ્યું હતું વિશ્વ એથ્લેટિક્સ દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો સાત મે ના રોજ મનાવવામાં આવે છે ચલો વધીએ આગળ આગળ વાત કરીએ વિશ્વ તીરઅંદાજી ચેમ્પિયનશિપમાં વ્યક્તિગત કિતાબ મેળવનાર પ્રથમ ભારતીય કોણ બની છે તો અદિતિ ગોપીચંદ સ્વામી બની છે અહીંયા તમે જોઈ શકો છો આ છે અદિતિ ગોપીચંદ સ્વામી જે વિશ્વ તીરઅંદાજી ચેમ્પિયનશિપમાં વ્યક્તિગત કિતાબ મેળવનાર ઓકે પ્રથમ ભારતીય મહિલા બને છે આનું આયોજન ક્યાં થયું હતું તો જર્મનીના બર્લિંગની અંદર થયું હતું પુરુષની અંદર ગોલ્ડ મેડલ કોને જીત્યો છે તો ઓજસ પ્રણ દ્વારા જીતવામાં આવ્યો છે અને આ સાથે ભારત છે એ મેડલ લિસ્ટની અંદર અંદર ક્રમે આવ્યો છે છે તો યાદ રાખજો વિશ્વ ચેમ્પિયનશિપ જે એનું આયોજન જર્મનીના થયું એમાં ભારત પહેલા ક્રમે છે નેક્સ્ટ વાત કરીએ હાલમાં જી ટ્વેન્ટી કલા પ્રદર્શની આયોજન ક્યાં કરવામાં આવ્યું તો બિહારની અંદર કરવામાં આવ્યું બિહારમાં કઈ જગ્યાએ તો બિહારની અંદર આવેલું છે બિહાર મ્યુઝિયમ ત્યાં કરવામાં આવ્યું

હાલમાં કઈ રાજ્ય સરકાર દ્વારા ગૃહલક્ષ્મી યોજના બે હજાર શરૂ કરી તો આન્સર આવશે તેલંગાણા સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત એસસી એસટી અને ઓબીસી સમુદાયની મહિલાઓને આર્થિક સહાયતા આપવામાં આવશે પ્રત્યેક મહિલાને ઘર બનાવવા માટે ત્રણ લાખ રૂપિયા આપવામાં આવશે અહીંયા જો ગૃહલક્ષ્મી અહીંયા લક્ષ્મી શબ્દ એટલે કે અહીંયા મહિલાઓની વાત થાય છે અને આગળ તમને શબ્દ જોવા મળે છે ગૃહ તો લક્ષ્મી એટલે કે મહિલાઓને પૈસા આપવામાં આવશે સેના માટે તું ઘર બનાવવા માટે તો પ્રત્યેક મહિલાને ઘર બનાવવા માટે ત્રણ લાખ રૂપિયા આપવામાં આવશે અને કોને આપવામાં આવશે તો એસસી એસટી અને ઓબીસી સમુદાયની મહિલાઓને આપવામાં આવશે તો એ બધું ચેક કરવામાં આવશે કે ભાઈ ઘર છે ઘર નથી એનું સમારકામ કરવાનું છે તો એ અંતર્ગત પછી ત્રણ લાખ રૂપિયા બે લાખ રૂપિયા એક લાખ રૂપિયા પણ મેક્સિમમ ત્રણ લાખ સુધીની સહાય કરવામાં આવશે આગળ વાત કરીએ છીએ હાલમાં ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ મેલબોર્ન બે હજાર ત્રેવીસમાં ડાયવર્સિટી ઇન સિનેમા પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા અથવા તો આ પુરસ્કાર કોને મળ્યો છે તો મૃણાલ ઠાકુરને મળ્યો છે બેસ્ટ ઇન્ડિયન ફિલ્મ આ એવોર્ડ કોને જાય છે તો આગ્રા મૂવી છે એને જાય છે પછી બેસ્ટ ફિલ્મનો એવોર્ડ કોને જાય છે તો સીતારમનને જાય છે સીતારમન ની અંદર હિરોઈન આ જ હોય છે મૃણાલ ઠાકુર બેસ્ટ ડોક્યુમેન્ટરી નો એવોર્ડ કોને જાય છે ટુ કિલ અ ટાઈગર કયા નંબરનું સંસ્કરણનું આયોજન થયું ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ મેલબોર્ન બે હાજર તો ચૌદમા નંબરનું સંસ્કરણનું આયોજન થયું અને આયોજન ક્યાં થયું થયું તો 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 મેલબોર્નની અંદર અંદર મેલબોર્ન કે આવેલું આવેલું છે છે ઓસ્ટ્રેલિયાની સિમ્પલ આપણે યાદ રાખીશું ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ મેલબોર્ન બે હાજર ત્રેવીસ જેના ચૌદમા નંબરના સંસ્કરણનું આયોજન ઓસ્ટ્રેલિયાના મેલબોર્નની અંદર થયું જેમાં ડાયવર્સિટી ઇન સિનેમા પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવે છે તો મૃલાલ ઠાકુરને સન્માનિત કરવામાં આવ્યા છે આગળ વાત કરીએ મણિપુર હિંસાથી પ્રભાવિત લોકોની રાહત અને માટે સુપ્રીમ કોર્ટ દ્વારા કોની અધ્યક્ષતામાં સમિતિનું ગઠન કર્યું તો આન્સર આવશે ગીતા મિત્તલ ગીતા મિત્તલ કોણ છે તો ગીતા મિત્તલ એ પૂર્વ જસ્ટિસ રહી ચૂક્યા છે પૂર્વ ચીફ જસ્ટિસ રહી ચૂક્યા છે જમ્મુ કાશ્મીરના તો એવા ગીતા મિત્તલને આજે સમિતિ બનાવવામાં આવી આ સમિતિના અધ્યક્ષ પદ ઉપર રાખ્યા છે

હેલ્થકેરના વિસ્તાર માટે ગ્લોબલ લીડર એવોર્ડ થી કોને સન્માનિત કરવામાં આવ્યા તો જય સૈનીને સન્માનિત કરવામાં આવ્યા છે તો જસ્ટ થોડું આપણે યાદ રાખી લઈશું જય સૈની ઓકે એમને ગ્લોબલ લીડર એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા કોના દ્વારા તો આફ્રિકામાં હેલ્થકેરના વિસ્તાર માટે ઓકે ચલો આગળ વાત કરીએ હાલમાં કેરળ વિધાનસભા દ્વારા પ્રસ્તાવ પસાર કરીને કેન્દ્રને કેરળનું નામ બદલીને શું કરવાનો આગ્રહ કર્યો છે તો કેરલમ મતલબ કે હવે જો કદાચ પાસ થઈ જશે કેન્દ્ર સરકાર એમાં સંસદમાંથી આ જો કાયદો પાસ થઈ જાય કાયદો તો ના કહી શકાય પરંતુ આ જે પ્રસ્તાવ છે એ પાસ થઈ જશે તો ટૂંક સમયમાં કેરળ રાજ્યનું નામ કેરલમ થઈ જશે તો રિસેન્ટલી જે કેરળની વિધાનસભા છે ત્યાંથી તો આ જે કાયદો છે કાયદો નહીં પ્રસ્તાવ છે એ પાસ થઈ ગયો છે કે ભાઈ આપણે કેરળ રાજ્યનું નામ કેરલમ કહીશું હવે આ પ્રસ્તાવ ક્યાં ગયો છે તો કેન્દ્ર પાસે ગયો છે એટલે કે સંસદમાં ગયો છે અને સંસદમાંથી જો આ પ્રસ્તાવ પાસ થઈ જશે

તો અહીંયા ઇન્દિરા ગાંધી મફત સ્માર્ટફોન યોજના શરૂ કરી છે જે અંતર્ગત દસ ઓગસ્ટ થી લઈને ત્રીસ ઓગસ્ટ સુધી વિધવા અને તલાક થયેલ મહિલાઓને પ્રાથમિકતા આપીને આ સ્માર્ટફોનનું વિતરણ કરવામાં આવશે એટલે કે સૌથી પહેલા આજે વિધવા લોકો તલાક થયેલી મહિલાઓ છે એમને સ્માર્ટફોન આપવામાં આવશે પછી જો વધ્યા એમની જોડે સ્માર્ટફોન તો પછી બીજા બધા લોકોને આપવામાં આવશે તો આ તો કોઈ ક્વેશ્ચન બનતો નથી પરંતુ મને લાગ્યું કે ભાઈ કઈ દેવા જેવું છે તો ઇન્દિરા ગાંધી ફ્રી સ્માર્ટફોન સ્કીમ ઓકે ચાલો તમે જોઈ શકો છો કે વિડીયો કોલથી જે કસ્ટમર છે એમને કંઈક પ્રોબ્લેમ આવતો હોય તો સોલ્વ કરવામાં આવશે તો ટ્વેન્ટી ફોર બાય સેવન બેન્કિંગ સેવા પ્રદાન કરનાર દેશની પહેલી બેંક પડી છે એ સ્મોલ ફાઇનાન્સ બેંક જેનું હેડક્વાટર જયપુર નાઇન્ટી સિક્સમાં કરવામાં આવી હતી આગળ વાત કરીએ હાલમાં ભારત અને સાઉદી અરબની નૌસેના વચ્ચે આયોજિત પેસેક્સ યુદ્ધ અભ્યાસમાં કયા ભારતીય જહાજે ભાગ લીધો તો આઈએનએસ ચેન્નાઈએ ભાગ લીધો

તો ભારતની અંદર કરવામાં આવ્યું ભારતમાં ક્યાં કરવામાં આવ્યું તો ભારતના ગ્રેટર નોયડા અંદર કરવામાં આવ્યું આ ગેમ્સની અંદર ભારતે ટોટલ મેડલ મેડલ જીત્યા છે 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 જેમાં કેટલા ગોલ્ડ ગોલ્ડ તો તો જસ્ટ આપણે યાદ રાખીશું રિસેન્ટલી જે એશિયા યુવા અને જુનિયર વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપનું આયોજન થયું એની અંદર ભારતે ટોટલ બેતાલીસ મેડલ જેમાંથી આઠ ગોલ્ડ મેડલ છે અને આનું આયોજન ભારતના ગ્રેટર નોયડા એટલે કે યુપી અંતર્ગત આનું આયોજન કરવામાં આવ્યું હતું આગળ વાત કરીએ નવમાં ભારત આંતરરાષ્ટ્રીય એમએસએમઈ એક્સપો અને સંમેલનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું તો નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું અહીંયા શબ્દ આવ્યો છે એમએસએમઈ જેનો મતલબ થાય છે માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ એમએસએમઈ દિવસ ક્યારે મનાવીએ છીએ તો સત્યાવીસ જૂન ના રોજ મનાવીએ છે અને આપણા એમએસએમઈ મંત્રી કોણ છે તો નારાયણ તાતોરાણે છે તો જસ્ટ આપણે યાદ રાખીશું કે રિસેન્ટલી ઓગસ્ટ મહિનાની દસ અગિયાર અને બાર તારીખે

બિલોગ કરે છે તો યાદ રાખીશું હોકી ઇન્ડિયા જુનિયર પુરુષ અને મહિલા ટીમના કોચ ઓકે ક્રુઝને બનાવવામાં આવે છે જે બિલોંગ કરે છે ભારતીય હોકી પુરુષ ટીમના કોચ એ પણ નવા બન્યા હતા બન્યા હતા તો નામ શું હતું

પ્રતિ લેનની સીમા બસો રૂપિયાથી વધારીને કેટલી કરી દીધી છે તો પાંચસો રૂપિયા કરી દીધી છે તમને ખબર હોય તો બે હજાર બાવીસની અંદર સપ્ટેમ્બર બે હજાર બાવીસ ની અંદર આરબીઆઈ દ્વારા યુપીઆઈ લાઇટ લોન્ચ કરવામાં આવ્યું હતું હવે જો યુપીઆઈથી તમારે પેમેન્ટ કરવું હોય તો સૌથી પહેલા ઇન્ટરનેટની જરૂર પડે ઇન્ટરનેટ વગર તમે યુપીઆઈ પેમેન્ટ કરી શકો નહીં તો એના માટે એટલે કે ઓફલાઈન તમારે યુપીઆઈથી તમારે પેમેન્ટ કરવું હોય તો એના માટે એક સુવિધા લાવવામાં આવી હતી યુપીઆઈ લાઈટ કરીને હવે આ ફીચર્સમાં એવું હતું કે તમે એક વખતે એટલે તમારે પેમેન્ટ કરવાનું હોય તો તમે એક વખતમાં તમે બસો રૂપિયા સુધીનું પેમેન્ટ કરી શકો અને તમારું જે વોલેટ હોય જે ઓફલાઇન વોલેટ હોય એમાં તમે પર દિવસના બે હજાર રૂપિયા તમે એની અંદર રાખી શકો બે હજારથી વધારે રાખી શકો નહીં એટલે કે પર દિવસનું તમે બે હજારનું પેમેન્ટ કરી શકતા હતા અને એક વખતમાં તમે બસો રૂપિયાનું પેમેન્ટ કરી શકતા હતા તો જે પ્રતિ દિવસની જે ક્ષમતા છે બે હજાર રૂપિયાની એ તો આપણે એમાં એમ જ રાખીએ છીએ કે તમે ઓફલાઈન વોલેટની અંદર બે હજાર રૂપિયા રાખી શકો છો પરંતુ પેલું જે જે પેમેન્ટ કરવાનું હતું ઓકે એની ક્ષમતા વધારીને પાંચસો રૂપિયાની કરી નાખી છે તો તમે એક સાથે હવે પાંચસો રૂપિયા સુધીનું તમે પેમેન્ટ કરી શકો છો યુપીઆઈ અને યુપીઆઈ લાઈટમાં એટલો ફરક છે કે યુપીઆઈ લાઈટમાં વગર ઇન્ટરનેટે તમે પેમેન્ટ કરી શકો છો વોલેટ ટાઈપનું છે ક્લિયર ચલો આગળ વાત કરીએ હાલમાં સુપ્રીમ કોર્ટ દ્વારા અદાલતમાં પ્રવેશ કરવા માટે ઇ પાસ મેળવવા કયા નામથી એક પોર્ટલ લોન્ચ કર્યું છે તો નામથી એક પોર્ટલ લોન્ચ કર્યું છે એટલે કે કે સમજી લો તમારે સુપ્રીમ કોર્ટની વિઝિટ કરવી હોય તમારે એની અંદર જવું હોય દેખવા માટે તો એના માટે લાઈનમાં ઉભું રહેવું પડતું હતું અને તમારે પછી ઈ પાસ લેવો પડતો હતો સોરી પાસ લેવો પડતો હતો એની અંદર જવા માટે હવે સરકારે એક પોર્ટલ જ બનાવી દીધું છે સુસ્વાગતમ કરીને જેનાથી તમે ઓનલાઈન જ એપ્લાય કરીને તમે ઈ પાસ મેળવી શકો છો અને એનાથી પછી તમે સુપ્રીમ કોર્ટની વિઝિટ કરી શકો છો ક્લિયર તો યાદ રાખીશું અને કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું તો અત્યારના આપણે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડી વાય ચંદ્રચૂડ દ્વારા આ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે આગળ વાત કરીએ હાલમાં દેશનું પ્રથમ ઇકો ફ્રેન્ડલી ડેબિટ કાર્ડ ડેબિટ કાર્ડનું નામ રાખ્યું છે આરપીવીસી કોને લોન્ચ કર્યું છે તો એરટેલ પેમેન્ટ બેંક દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે હવે જોવા કેવું છે તો ઇકો ફ્રેન્ડલી છે એટલે કે એને રિસાયકલ તમે કરી શકો છો તો બસ જે રીસાયકલેડ પોલીનાઇલ ક્લોરાઈડ ઓકે પીવીસી બધાને ખબર જ છે પોલીવિનાઇલ ક્લોરાઈડ એનો ફૂલ ફોર્મ છે આગળ આ લગાવી દીધું એટલે કે રિસાયકલ એટલે કે એવું પોલીવિનાઇલ ક્લોરાઇડ જેને તમે રિસાયકલ કરી શકો એટલે કે આ ડેબિટ કાર્ડ છે એ ઇકો ફ્રેન્ડલી છે પર્યાવરણને નુકસાન નહીં કરે તો આ ટાઈપનું ડેબિટ કાર્ડ કોને લોન્ચ કર્યું છે તો દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે જેની સ્થાપના થઈ હતી આગળ વાત કરીએ હાલમાં ભારતીય નૌસેના દ્વારા કયા દેશ સાથે દ્વિપક્ષીય નૌસેના અભ્યાસ જાયદ તલવાર એનું આયોજન કર્યું તો આન્સર આવશે યુ એઈ તો રિસેન્ટલી યુએઈ સાથે ભારતે જાયદ તલવાર નામના યુદ્ધ અભ્યાસનું આયોજન કર્યું કઈ જગ્યાએ આયોજન થયું તો દુબઈ ખાતે તલવાર ક્લિયર કોની કોની વચ્ચે તો યુએ અને ભારતની વચ્ચે આગળ વાત કરીએ આંતરરાષ્ટ્રીય યુવા દિવસ રિસેન્ટલી મનાવવામાં આવ્યો ક્યારે તો બાર ઓગસ્ટ જ્યારે રાષ્ટ્રીય યુવા દિવસ એટલે કે નેશનલ યુથ ડે ક્યારે મનાવે છે

તો લુના પચીસ જે અનફોર્ચ્યુનેટલી ક્રેશ થઈ ગયું તો અહીંયા તમે જોઈ શકો છો લુના ટ્વેન્ટી ફાઈવ જે પચાસ વર્ષ પછી લોન્ચ કરવામાં આવ્યું છે જયારે પહેલા લોન્ચ નથી થયું જયારે યુએસએસ આર હતું એ વખતે ચંદ્ર મિશન ટ્વેન્ટી સુધી એમણે લોન્ચ કર્યા હતા એના પછી રશિયા બન્યું અને રશિયા બન્યા પછી આજ દિન સુધી એમને કોઈ ચંદ્ર મિશન મોકલ્યું હતું નહીં હમણાં એમણે મોકલ્યું હતું લુના ટ્વેન્ટી ફાઈવ જે ચંદ્ર ઉપર ક્રેશ થઈ ગયું તો આ મિશન ભારતના ચંદ્રયાન થ્રીની જેમ ચંદ્રના સાઉથ પોલ ઉપર લેન્ડ કરવાનું હતું સોફ્ટ લેન્ડિંગ પરંતુ સરફેસ ઉપર ઉતર્યા જ ક્રેશ થઈ તમે જોઈ શકો છો આગળ વાત કરીએ દેશનું પ્રથમ યુનિટી મોલ કયા રાજ્યમાં બનશે તો એમપીની અંદર બનવા જઈ રહ્યું છે અને ભારતની પ્રથમ ઓનલાઈન એકેડમી ઓકે ગેમિંગ એકેડમી આગળ વાત કરી હતી એ પણ ક્યાં બનવા જઈ રહી છે તો એમપીની અંદર બનવા જઈ રહી છે નેક્સ્ટ વાત કરીએ કયા રાજ્યના

આગળ વાત કરીશું માં નર્મદા દિવ્ય લોક નિર્માણ ક્યાં કરવામાં આવશે તો જ્યાંથી નર્મદા મૈયા નીકળે છે એટલે કે મધ્યપ્રદેશ તો મધ્યપ્રદેશમાં જ્યાંથી જે અમરકંટક આવેલું છે અને અમરકંટકમાંથી જે નર્મદા નદી નીકળે છે તો એ જગ્યાએ માં નર્મદા દિવ્ય લોક નિર્માણ કરવામાં આવશે એટલે કે માં નર્મદા મૈયાનું ત્યાં મંદિર બનાવવામાં આવશે સીએમ કોણ છે એમપીના ના તો શિવરાજસિંહ ચૌહાણ છે નેક્સ્ટ વાત કરીએ આપણે હાલમાં કયા રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી સૌર મિશન શરૂ કર્યું છે તો મેઘાલય સરકાર દ્વારા આ શરૂ કરવામાં આવ્યું છે સૌર મિશન આ માટે સરકાર આગળના પાંચ વર્ષમાં પાંચસો કરોડ નિવેશ કરશે આ યોજના અંતર્ગત આનો ઉદ્દેશ્ય એ છે કે ઘર ઉપર સોલર પેનલ લગાવવા માટે સિત્તેર ટકા સબસિડી આપશે મેઘાલય સરકાર પરંતુ જો સ્કૂલ દવાખાનું કે કોઈ કોમર્શિયલ બિલ્ડિંગ હશે તો એની અંદર પચાસ ટકા સબસીડી આપશે તો જો તમે રેસીડેન્શિયલ જગ્યાએ તમારે કોઈ સોલર પેનલ લગાવી હોય તો એમાં સરકાર સિત્તેર ટકા સબસિડી આપશે પરંતુ કોઈ કોમર્શિયલ જગ્યા છે એટલે કે સ્કૂલ છે કોલેજ છે દવાખાનું છે કે કોઈ દુકાન છે એટલે કે કોમર્શિયલ જગ્યા છે એના ઉપર તમારે સોલર પેનલ લગાવી હોય તો સરકાર ત્યાંની સરકાર પચાસ ટકા સબસિડી આપશે આગળ વાત કરીએ આઈક્યુ એર રિપોર્ટ અનુસાર દુનિયાનું સૌથી પ્રદૂષિત શહેર કયું છે તો આન્સર આવશે ઇન્ડોનેશિયાનું જકારતા તો ઇન્ડોનેશિયાની હમણાં સુધી રાજધાની હતી જકારતા પરંતુ હવે ઇન્ડોનેશિયાની નવી રાજધાની કઈ છે નૂર સંતારા છે તો એક રિપોર્ટ બહાર પાડવામાં આવી કરીને અને એ અનુસાર ઇન્ડોનેશિયાની જે રાજધાની હતી પહેલા જકાર્તા એ દુનિયાની સૌથી પ્રદૂષિત સિટી છે ક્લિયર ચલો અને ઇન્ડોનેશિયાની નવી રાજધાની યાદ રાખજો નૂર સંતારા આસિયાન તમને ખબર છે આસિયાન દેશો તો આ આસિયાન દેશોનું જે હેડ ક્વાર્ટર છે કે આવેલું છે જકાર્તામાં જ આવેલું છે

ઓકે બનાવશે કઈ જગ્યાએ તો તમિલનાડુની અંદર હવે નોર્મલી આપણે જે લોન્ચ કરીએ છીએ ઉપગ્રહ કે સેટેલાઇટ કે કોઈ પણ રોકેટ તો એ ક્યાંથી લોન્ચ કરીએ છીએ તો આપણે શ્રી હરિકોટા આઇલેન્ડ છે પરંતુ હવે ઈસરો વિચારી રહ્યું છે કે તમિલનાડુની અંદર અહીંયા તમિલનાડુની અંદર આ જગ્યાએ પણ આપણે એક સ્પેસ સ્પોટ બનાવીશું જ્યાંથી તમે નાના ઉગ્ર લોન્ચ કરી શકો ઓકે તો નાના ઉગ્ર લોન્ચ કરવા માટેનું એક નવું સ્પેસ સ્પોટ બનાવવા જઈ રહ્યું છે ઈસરો આગળ વાત કરીએ હાલમાં ભારતની કઈ સંસ્થાને ઇન્ટરપોલ ગ્લોબલ અકાદમી નેટવર્ક બનાવવામાં આવી તો સીબીઆઈ સૌથી પહેલા તો ઇન્ટરપોલ શું છે એ સમજી લો તો જો આપણા દેશની અંદર કોઈ ગુનો થાય છે તો એના માટે પોલીસ છે પછી સીબીઆઈ છે અને બીજી ઘણી બધી સંસ્થાઓ છે પરંતુ સમજી લો કોઈ ઇન્ટરનેશનલ લેવલે કોઈ ગુનો થાય છે તો મતલબ કે બીજા દેશમાંથી કોઈક હથિયારો આપણા દેશમાં આવતા હોય અથવા તો કોઈ બીજા દેશમાં આવે તો ઇન્ટરનેશનલ લેવલે પણ કોઈ ક્રાઇમ થતો હોય તો એના માટે જે પોલીસની એજન્સી છે એને શું કહેવામાં આવે છે ઇન્ટરપોલ કહેવામાં આવે છે તો ઇન્ટરપોલ ઓકે કેટલા સદસ્યો હતા તો નવ સદસ્યો હતા હવે દસમું સદસ્ય બની ગઈ છે સીબીઆઈ તો સીબીઆઈ પણ હવે સીબીઆઈના લોકો છે એ પણ હવે ઇન્ટરપોલ સાથે કામ કરશે તો સીબીઆઈ એ ઇન્ટરપોલ ગ્લોબલ અકાદમી નેટવર્કની દસમા નંબરની સદસ્ય બની છે

અને આ એવોર્ડનું નામ છે સશક્ત મહિલા આઈકોન પુરસ્કાર ક્લિયર કોને મળ્યો છે માયરા ને મળ્યો છે તો આ સાથે ઓકે તારીખ લઈને ઓગસ્ટ કરંટ અફેર્સ અહીંયા પૂરું થાય છે હવે આનો પાર્ટ ટુ આવશે જેની અંદર આપણે સોળથી લઈને એકત્રીસ ઓગસ્ટનું કરંટ અફેર્સ જોઈશું જો તમને વિડિયો ગમ્યો તો વિડીયોને લાઈક કરી દો મિત્રો સાથે શેર કરી દો જો તમે આ ચેનલ ઉપર નવા આવી ગયા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં બે લાયકન હશે એ દબાવી દો જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તો નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં બાય ઓલ ધ બેસ્ટ જય હિન્દ જય ભારત